अंधारा कलयुग ना उतरा ये मा तारा बालक बेघाना था तो आशीर्वाद ना होयानी संकट हरयाने अदम उदाहरणा कुल पीठ तो चढ़े सिंह चामुंड कमल हुंकार कदो डरो चरक तो देखे असुर भागियो गवदो आदि शक्ति आपड़े रुकवा हियर मंता खाल रगत खड़हड़े डले हिंगोल धरंता हिंगोल राय अठ दस हाथी अन प्रखे मेघ भुवनेश्वरी कवि जोड़ पान की सर कहे कूदो आशा पूरी प्रौढ़ सिंधु परे झुकती पश्चिमे मध्यमा एशियानी अटारी अने हिंद देवी तणी कमर पर चमकती दृढ़ कसी तीक्ष्ण जाने कटारी अया पहाड़ उन्नत मुखे कीर्ति उचारता गरजती जलनिधि ज्ञान चरणी एवी भारती भौमनी वंदु तनिया वड़ी तने धन हो धन गुजरात धरणी एवी खेरवानी धींगी धरती मां समग्र देवी पूजक समाज द्वारा भगवती ब्रह्मांड भांडोदरी करुणा सागरी दया दीवानी जगदम्बा जागती ज्योत माँ खोड़ियार जगदम्बा माँ मेलड़ी माँ जगदम्बा सेतु माँ ने मूर्ति प्रतिष्ठा महोत्सव रूड़ू मंदिर बन्यू छे अने एमा एक देवी पूजक समाज नहीं पण समग्र गाम समग्र समाज अढ़ारे वरण मळी अने रूड़ो धर्मोत्सव उजवे छे त्यारे तमने बधाई ने खूब खूब अभिनंदन आपू छू आ सरस कार्य आप बधाई कर्युं छे आ देवी पूजक समाजे आ कार्य कर्युं छे एने तो अभिनंदन आपू छू पण आखू गाम एमनी साथे जोड़ायेलू छे आपणे त्यां जूना जमानामां माताओ बहेनो दीकरीओ जे ईंढोणी बनावता मोतीनी भरीने એમાં કાળા મોતી રાતા મોતી પીળા મોતી ધોળા મોતી આ બધાય ગુલાબી મોતી બધાય મોતીથી ઈંઢોણી જે બનાવી હોય ભરત ભરીને એ બધાય જુદા જુદા મોતીથી રૂડી લાગે એમાં અઢારે વર્ણ સનાતન ધર્મના મળીને ધર્મોત્સવ ઉજવે ત્યારે એ ધર્મોત્સવ રૂડો લાગતો હોય છે એવા ધર્મોત્સવમાં જ્યારે મળ્યા છે ખાસ કરીને આ અહીંયા આ સમગ્ર ખેરવા ગામ બધાય તો છે જ પણ આજુબાજુના ગામમાંથી પણ મિત્રો આવ્યા છે ખાસ કરીને અતિથિ વિશેષ છે આપણા મહેસાણાના એમએલએ સાહેબ ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ સાહેબ એ આવ્યા છે એમની ઉપસ્થિતિ છે એમને પણ અહીંથી આપણે આવકારીએ છીએ એની સાથે સાથે જે દાતા છે અને મને ભાઈ તો કહેતા હતા પટેલ કાંતિભાઈ સોમાભાઈ પૂર્વ સરપંચ ખેરવા અને લક્ષ્મી ગ્રુપ અને એમના તરફથી આ જમણવાર એમના તરફથી છે ને પટેલ સાહેબ તરફથી કાલે આખા દિવસમાં જે હજારો માણસો જે જમે ચારે ચાર ટંક એ બધાયના ભોજનના દાતા છે પટેલ સાહેબ કાંતિભાઈ એમને જોરદાર તાળીથી એકવાર આપણે વધાવવા જોઈએ કોઈ પણ સારું કામ કરે ક્યાંય ધર્મ કાર્ય થતું હોય તો એમાં થાય એટલું આપણાથી બને એટલું આપવું નો આપી શકાય તો જે આપતા હોય ને એને બિરદાવવા એ અનુમોદના છે એ બહુ મોટી વાત છે બીજી વાર એને સારું કરવાનું મન થાય બાકી અઘરું છે તમે કોઈ કાર્ય કરો ને વિઘ્નો બહુ આવે હા એટલે એમાંથી આરપાર નીકળવું પડે અમે ઘણી વાર કહેતા હોય તમે બળદ વેચાતા લ્યો ને તો બળદના જ રૂપિયા દેવા પડે બગાવું મફત આવે ભેળી બગાવું સોચ્યું હોય ને એનો ધંધો સટકા મારવાનો જ હોય એમ તમે સમાજનું સારું ગામનું કઈ અગ્રણી કોઈ હોય સારું કામ કરવા નીકળો એટલે બગાવું તરત આવે ન કરાય આમાં ખવાઈ જાય તારું કુટુંબ જમે એ ખવાઈ જાય તું સાનો મનો બે એટલે બધું થઈ જાય છે પણ આ બધા આવ્યા છો વડીલો મુરબીઓ માતાઓ બહેનો મને અહીંયા થોડા નામ આપ્યા છે મારું એકચ્યુઅલી ભણતર થોડું ઊંચું એટલે ભાઈ મને પ્રજાપતિ સાહેબ મને આમાં નો ઉકલે તમે કહેજો અથવા નામ અહીંથી આગળ
જે લખેલું છે ને ઊંચો ભણતર વાળાનું લખેલું છે, એટલે કે આપશ્રીનું. હા, શર્મિલાબેન, આનંદીબેન, પટેલ, રોહિતભાઈ, પ્રહલાદભાઈ, હા પટેલ, સતીશભાઈ, ભગવાનભાઈ, પૂરું ડેલિકેટ શ્રી છે. હા, એ તો ધારાસભ્ય સાહેબનું તો બોલી ગયું. અને ફરી ફરીને કહું તો જેટલા વડીલો અહીંયા કોઈના નામ રહી જાય, આ બધા એક પ્રેમના ભાવ અને આનંદ કરવા માટે અહીંયા આવ્યા છો, લોક સંસ્કૃતિની વાતો કરવા માટે આવ્યો છું, આપણી માટીની વાતો, બાપ દાદાની વાતો, ધરતીમાં જેણે લોહી રેડ્યા છે એની વાતો આપના આગળ હું રજૂ કરીશ. આ વાતો અત્યારના જમાના પ્રમાણે બહુ જરૂરી છે, આપ બધા પ્રેમથી સાંભળજો, એથી વધારે તમને મોજ આવે અને ડોનેશન રૂપે, ગોળ રૂપે અહીં પૈસા આવશે તો આ રૂડા ધર્મકારીમાં રહેવાના છે, આપ જાણો છો. ફરી ફરીને આપ બધાનું અમારા વતી, દેવી પૂજક સમાજ વતી, ગામ વતી, સરપંચ સાહેબ વતી, ખાસ કરીને ખૂબ અડિયું કાઢે છે ભાઈ વિરમજીભાઈ, એ વિરમજીભાઈથી લઈ અને આખી એમની ટીમ, એ પણ સાથે જોડાઈ અને એમને મદદ કરી છે, આ બધાનો ખૂબ ખૂબ આભાર માની બધાનું સ્વાગત કરી. અને આપ સરસ રીતે સાંભળજો, અપાય એટલો આકલો, જો પૈસા છે નહીં તો હોય તો અપાય, માતાજી આપણે ખૂબ આપ્યું હોય તો અપાય, ન આપી શકાય તો પડકારો આપણા બાપનો આગવો છે, એમાં ક્યાં કોઈ ભાગ પાડવાનો છે, પડકારે જીવી જવાય. કોઈ કોઈને કંઈ આપી દેતું નથી, પણ ગામનો સારો માણસ હોય, મોટો માણસ, એ એક નાના માણસને ફળિયામાં જઈને કહી આવે, કાંઈ પણ કામ હોય ને, પ્રસંગ કરવો, દીકરી દીકરાને લગ્ન કરવા, બીજું ત્રીજું કાંઈ દવાખાનું હોય, કાંઈ પણ હોય ને, એટલું કહી આવે ને, હું ઊભો છું તું તારે ચિંતા ન કરતો, બોલા જરૂરી ન પડે, પણ આખી જિંદગી એના પડકારા ઉપર જીવાય છે, પડકારા ઉપર જ જીવાય છે. પડકારો નબળો ન રાખતા, નબળા પડકારાવાળા પાસે બેહતા નહીં, નબળા વિચારોવાળા હોય ને એની પાસે બેહતા નહીં, એ આપણને ક્યાંય ના ન રહેવા દે. હા, એના કરતાં એકલું નદીને કાંઠે કોઈક લીમડાને થડે બેહું, વડલા પાસે બેહું, અહીં પાઘડીયું જો ક્યાંક ક્યાંક મને જૂની દેખાય છે. યુવાનોને, દીકરીઓને બધાને કહું, આ જૂના કોઈ ડોસિયું અને આ પાઘડીયું જૂના ભાભલાઓ, એના પાસે થોડું થોડું બેહી લેજો. હવે 25-30 વર્ષ પછી આ એકુંય પાઘડી કે આ ડોસિયું આપણને જોવા નહીં મળે. આ પરંપરા આપણી સનાતન જાળવવા જેવી છે, બહુ મોટી વાત. બહુ આ આગળ હડિયું કાઢી ગયા છે ને, એ આઘા વયા ગયા છે. હા, અને દીકરીઓને એટલું કહું, તમે 15 વર્ષની દીકરી થાય, 15 16 વર્ષની, ત્યાંથી 20 વર્ષની થાય, લગ્ન થાય ત્યાં સુધી આજુબાજુમાં કોઈ વૃદ્ધ ડોસી હોય ને 70-75 વર્ષ કે 80 વર્ષની, એની પાસે રાત્રે ખાલી 10-10-15-15 મિનિટ બેસજો, મોબાઈલ એક બાજુ મૂકીને, એને એમ કેવું કે તમારી જૂની વાતો કરો, તમે હારે જાઓ સસરામાં જાઓ, અને પછી આગળ જતા તમને જીવનમાં કોક દીક એવી આંટી આવે ખરાબ જીવનમાં, અને ક્યાંયથી તમે નીકળી ન હોવ ને એમ થાય કે હવે જીવા એવું નથી. અહીંયા તમને યુનિવર્સિટીનું લીધેલું જ્ઞાન બહાર નહીં કાઢે, એ આ ગામડાના ડોસીએ કીધેલી વાત તમને બહાર કાઢશે, એ અહીંથી ગેરંટી આપો છો ભલા માણસ, એ ધરોહર સાચવવા જેવી. આપણે માતૃદિવસ તો આજે છે, ઉજવીએ છીએ, મધર્સ ડે, સારી વાત છે, એ તો ઉજવાય, માને એ બાને યાદ થાય, પણ આપણે ત્યાં તો મા મા છે. આપણી જનેતાઓએ જે મહાપુરુષોને જન્મ આપ્યા છે, દરેક જ્ઞાતિના મહાપુરુષો, મારે અહીંયા દેવી પૂજક સમાજની વાતો આવશે એ કરીશ, પટેલ ભાઈઓ છે, ઠાકોર સમાજની, અને હું તો દરેકની વાતો કરું છું, આપ બધાને ખબર છે, અને કાયમ મારા પ્રોગ્રામમાં હું જાહેરમાં બોલ્યો છું કે હવે જો હકીકતમાં મારે તમારે સનાતન ધર્મને ઉજળો કરવો હોય અને ભારતને સુપર પાવર બનાવવો હોય, તો ગામડું હોય તો ગામના સરપંચ, અને સોસાયટી શહેર હોય તો સોસાયટીના જે કાંઈ પ્રમુખો હોય તે, અને ગામના સરપંચ, ગામના મંદિરના પૂજારી, ભૂદેવ દાદા, હમણાં ગોરદાદા સરસ સંચાલન કરતા હતા, પછી કોઈ પૂજારી બાપુ હોય કે ભૂદેવ હોય, એ નક્કી કરે, સરપંચ નક્કી કરે કે ગામના છેવાડામાં રહેલું દલિતનું ઘર હોય કે દેવી પૂજકનું હોય કે વાલ્મીકી સમાજનું હોય, એના ઝૂંપડે જઈને એટલું કહેજો કે આજ તમારી દીકરીને મોકલો ને એના હાથે ઠાકરની આરતી કરાવવી છે. એટલું જ્યારે આપણને સમજાશે ને ત્યારે ભારત સુપર પાવર બનશે, એ હકીકત છે. બાકી વાતો કરવી બહુ સહેલી છે, કોઈ પ્રકારની વાતો હું આમ કરી દઈશ નું. એક જણો, એક જુવાન બહુ ઊંચો ઊંચો થતો હતો, મને કોક મોકો આપી દો ગામમાં તો ગામનો નકશો બદલાવી નાખું, તાલુકાનો નકશો બદલાવી નાખું, મને એક મોકો આપી દો, ઊંચો થતો તો જુવાનો, મને આમ બદલાવી નાખું ને આ બદલાવી નાખું ને ગામની શકલ બદલાવી નાખું ને, એમાં એક બાપા ઊભા થયા, ઊભો થઈને બે નાખ્યો બાપાએ, અને પછી કીધું કે આને પરણાવી દો, લગ્ન કરી દો, ગામનો નકશો અને શકલ બદલાવવાની વાત કરે છે ને, એ ટીવીની ચેનલ નહીં બદલી શકે, આમ હાથમાં રિમોટ લઈએ ને ત્યાં કે શું છે, અનુપમા ચાલે છે, સાનું મને બેસતો કે ના ના હું તો જોતો તો સેલ કેટલાક ચાલે એમ છે, એ બહુ અઘરી વાત છે. એટલે કોઈ પણ કામ આપણા ઉપર આવે ને જવાબદારી, સરપંચ સાહેબ હોય તો ભલે ને, એમએલએ સાહેબ હોય કે તોય ભલે, એમને એમપી હોય કે ઠેઠ વડાપ્રધાન સુધી હોય કે ગામના કોઈ મુખી હોય કે પ્રમુખ હોય કે જે હોય તે,
જેના ઉપર ભાર હોય એને ખબર હોય. આપણે વાતો કરવી બહુ સહેલી છે, કહેવાનો અર્થ પણ એવી સરસ રીતે આપ બધા સાંભળજો. ઉપર બાલ્કનીમાં ડાયરો બેઠો એનું સ્વાગત છે, પણ પતરા ઉપર ન આવતા ઉપર વાંધો નહીં, નકર તમને તો બહુ વાંધો નહીં આવે, નીચલે વાળાને તકલીફ પડી જશે. હા હા, એક જણો સોથા માળેથી પડ્યો, સોથા માળેથી, અને એઠો આવ્યો ને પછી ઊભો થઈને કે હું જીવું છું કે મરી ગયો. એટલે કોકે કીધું તું જીવશો પણ તું જેના માથે પડ્યો ને એ મરી ગયો. એટલે સરસ રીતે આમ ગોઠવાઈ ગયા, ચારે બાજુ નજર પડે ત્યાં. આ બધાની લાગણી અને પ્રેમ મને અહીં લઈ આવ્યા છે, તમારા પ્રેમને વંદન કરું છું. સચ્ચે પ્રેમ કી સારે જહાં પે અસર હોગી કે ન હોગી તો સમજના તેરી કહી કસર હોગી. મને કહેતા હતા ભાઈ કે કેટલાય નાળિયેર મહિના એ કે રાજભાનું નક્કી થઈ જાય ને આવવાનું, એને હું વંદન કરું છું, એની એની પ્રેમને ભાવનાને વંદન. અને હું કોઈ મનોરંજનનો કલાકાર નથી અહીંથી કહી દઉં, પણ હું જે બોલવાનો છું એની આપણે જરૂર છે અત્યારે, એની મને ખબર છે. અહીંયા હું કૂદકા મારવા માંડું કે અમને અમીરાતની ખમીરાતની દેશભક્તિની મહાપુરુષોની સુરવીરોની સતી નારીઓની આવી ફરમાઈશો આવે ત્યાં સુધી પ્રોગ્રામો કરવા છે. અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી, બાકી પ્રોગ્રામો બંધ, એના માટે નથી બોલતા સાહેબ. અમારા દેશના મહાપુરુષો આવા છે, અમારા દેશની સતી નારીઓ આવી છે, અમારા દેશના કેવડા કેવડા બલિદાન સાહેબ. હું તો આ બધા ગોતી ગોતીને લઈ આવું છું, જેટલા જેટલા મહાપુરુષો થઈ ગયા એને વંદન છે ભારતમાં. દાખલા તરીકે મહારાણા પ્રતાપ શું આપણે એનું ઋણ સૂકવી શકીએ, શિવાજી હોય શું, વલ્લભભાઈ પટેલ શું ઋણ સૂકવી શકી, પણ એ બધા ભાગ્યશાળી આપણને દરેક વર્ણને ખબર છે ને એના સ્ટેચ્યુને આપણે યાદ કરી. પણ આ ઉત્તર ગુજરાતની ધરતી મહી કાંઠો સાબરકાંઠો મારા વિડીયો છે તમે જોયા હશે, આગળ અહીં આવ્યો છો ને કહું નહીં, હું તો બધાની વાતો ગમે ત્યાં કરું. હા, હું એમાં બોલ્યો છું કે આદિવાસી સમાજ અને ઠાકોર સમાજ ઉત્તર ગુજરાતના ગામના ગામ ભડકે બળી ગયા અંગ્રેજોને સામે લડવામાં, પણ પાછી પાની નહોતી કરી દેશને આઝાદ કરવામાં, એના માટેના આ ઠાકોરોને વંદન છે, આદિવાસીઓને વંદન છે. એવા એવા બલિદાન દેવાના ત્યારે હું તમે આનંદ કરી છે, એમને નથી થતું. અને વલ્લભભાઈ માટે હું તો ઘણું બોલ્યો છું આપ જાણો છો, પણ એક વાત શરૂઆતમાં કહી દઉં પછી મારે માતાજીના ગુણગાન જે મને વાતો આવે છે હું આપના આગળ કહેવાનો છું. પણ સાહેબ, જ્યારે એક તો પહેલા ભારતના જેટલા જેટલા મહારાજાઓ જેમણે સહી કરી દીધી અખંડ ભારત બનાવવા માટે એને વંદન છે સાહેબ. ખુરશી આપણે બસમાં બે કલાક નથી આપતા કોઈ, એકચ્યુઅલી મારું પોર્ટફોલિયો મારું પોકેટ મેં પહેલા મૂકી દીધું હતું, પણ પોકેટ પડ્યું રહે તું હોય જાય. હવે બે કલાક બસની સીટમાં આપણે સીટ ન આપી શકતા હોય, એ બાપ દાદાએ માથા કાપી અને રજવાડા આપ્યા હોય. વલ્લભભાઈએ કીધું કે અખંડ ભારત નહીં રહે, ટુકડા ટુકડા થઈ જશે, આફ્રિકામાં 52 દેશ છે એવી આપણી. તમારે ગિરનારમાં સિંહ જોવા આવવું હોત ને ગિરનારમાં ભવનાથમાં કે તમારો સોમનાથ આવવું હોત ને તો વિઝા લેવા પડત. બોલો શું થાય, અમારે અહીંયા આવવું પડત, અમારે વિઝા લેવા પડત. એ પરિસ્થિતિ ભારત, એ વલ્લભભાઈ પટેલે કીધું ભારતની પરિસ્થિતિ થવાની છે. એટલે ભાવનગર મહારાજ ગંગાજળિયું ગોહિલકુળ, એને કીધું કે મારો ભારત અખંડ રહેતો હોય ને તો 18 હે પાદર ઓળખોળશે, મારે કાંઈ જોઈ નહીં. ભલા માણસ તમે વિચાર, પ્રજા જેમ પ્રજા થઈને રહ્યા, પણ મારે વાત એ કરવી છે. અહીંયા એમએલએ સાહેબ બેઠા, પટેલ સાહેબ બેઠા છે, જે દાતા છે એમને હું એક ગર્વથી આ વાત હું કાયમ કરું છું કે વલ્લભભાઈએ તેથી 1 કરોડ બધા સ્ટેટ પાસેથી લીધા હોત તો એની પાસે એ વખતે 565 કરોડ હોત, અત્યારે કેટલા થાય તમે વિચારો. અને પૈસો સાહેબ હારા હારાના ભૂકા કાઢ નાખે, હગા ભાઈઓ હામામાં કેસ માંડે છે અને એ ક્યાં ક્યાં ફૂગેલા, નાના નાના નહીં, એ પૈસો આવતો હોય સાહેબ કોને ન ગમે, લક્ષ્મી કોને ન ગમે, જેના માટે અટાણે બહ બહ હટ્યું બોલે ચારે બાજુ. એ 1 કરોડ લીધો હોત જો બધા પાસે ત્યાં તો 565 કરોડ વલ્લભભાઈ પાસે હોત. પણ સાહેબ, જે માણસ ધરતી માથેથી વિદાય લે, આ દેશનો એક નાયબ વડાપ્રધાન હોય, જે ગૃહ પ્રધાન હોય, એ વિદાય લે ને તો એના ખાતામાં પૂરા 300 રૂપિયા ન નીકળે ને એના 3000 કરોડના ટેચ્યુ બને, એમનેમ નથી થતું. જેડે તેડેથી નથી એ કીરત ઊંધા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. કહેવાનો અર્થ કોઈ જ્ઞાતિ હોય સારું કર્યું એની વાત આવે ને એટલે આપણને મોજ છૂટવી જોઈએ. આજથી 50 વર્ષ પહેલાં અમારા વડીલો ડાયરા કરતા ને ત્યારે કોઈ વર્ણની સારું કર્યું હોય ને જેણે દાતાર હોય બલિદાન એની વાત આવે એટલે 18 વર્ણને મોજ આવતી હતી. એમાં પછી એવું નહીં ભાઈ આ પટેલની વાત છે, આ સોધરીની છે, આ ઠાકોરની છે, આ ગઢવીની છે, આ દરબારની છે, એમ નહીં, આ બ્રાહ્મણની છે એમ નહીં, આ દેવી પૂજકની છે નહીં, સારું કર્યું છે એને બિરદાવો, અને ખરાબ કરતો હોય તો આપણો હોય તો કહેવાય શેઠો રહેજે, તારું મોઢું મારે નથી જવું, એટલું કહી દેવાનું. મિત્ર કરો તો એ હારા કરવા, નતર એકલા રહેવું, માવા હારું થઈને ખીચા ફાડી નાખે, ફાકી હારું થઈને, એવા મિત્રો કરતા નહીં ને એની પાસે બેહતા નહીં. હા, એટલે એવી વાતો ચારણ તરીકે આવ્યો છું, એટલા માટે હું અમારો ડાયરો પણ અહીંયા ઘણો દેવરાસણ છે પાસે એટલે આવ્યો છે બધો ડાયરો. એટલે હું એ બધી વાતો આપના આગળ સંસ્કૃતિ સભર વાતો કરવાનો છું, આપને મોજ આવે. અને આમ જો આ બાજુ આમ ચારે બાજુ હાવ લુંબો ઝુંબો છે, હાવ
પારેટી ભેહની દૂધની તર જામે એવો ડાયરો જામ્યો છે. એટલે એવી વાતો હું આપના આગળ કરવાનો છું સાહેબ. કેવડા કેવડા બલિદાનો આ બધા, એને આપણે યાદ કરતા રહેશું તો ધરતી નિશાસા નહીં નાખે. નકર જોવો ને ગરમી પડે છે, આપણને કાંઈ પાવર હોય તો કાઢી નાખવાનું. જાળવા વાવીશું, પ્રકૃતિનું રક્ષણ કરીશું, જ્યાં એને કચરો નહીં કરીએ, નદીઓને ચોખ્ખી રાખશું, દરિયાને ચોખ્ખો રાખશું, તો વાંધો નહીં. ને કે આ 45-46-50 ડિગ્રીએ પૂગે છે, એનું 100 ડિગ્રીએ પૂગતા વાર ન લાગે. અને 100 ડિગ્રીએ પૂગી જાય ને તો આપણે ઈ એટલું જ થાય હો, ખાલી આપણે ઈ એટલું જ થાય, ખાલી ભસ્મ સીધે સીધા. એ એટલે એ પ્રકૃતિ, અત્યારે જો વરસાદ થાય છે અમારે ગીરમાં, 1 મહિના થાય વરહે, ઘાસ લીલા થઈ ગયા છે, ઝાડવા લીલા થઈ ગયા છે, 1 મહિના વરસાદ વરે. ઉનાળે આવું ભાઈ, વડીલો અહીં બેઠા એને પૂછો, આવે માવઠું થાય, 2 દી આવે, બપોર પછી ચડે, ક્યાંક વરહે ક્યાંક ન વરહે, 2 ખેતરમાં હોય તો 7 ખેતરમાં ન હોય એવા માવઠા થતા હતા, આમ એલા ન થતા. એનું કારણ આપણે ભૂલ્યા પ્રકૃતિને બગાડી. પ્રકૃતિને તમે હું જેટલી બગાડશું 1-1 રૂપિયાનો હિસાબ લેશે, એ કહી દઉં. આ એક વાત માના સાનિધ્યમાં મેળવશું એટલે આ માનું જ રૂપ છે. એ આ પ્રકૃતિને આપણે બગાડી, ભગવાને રાજી ન થાય, ખોડિયારે ન થાય, માં મેલડીએ ન થાય, માં સેધુય ન થાય, ચેહરમાંય ન થાય. એનો એક દાખલો આપીને દુહાસનની શરૂઆત કરું. આ માતાઓ બહેનો બેઠા છે, કોઈ બેન દીકરીને એમ થાય કે મારે, કોઈ બેન દીકરી એમ કે દીકરી હારે જાય ત્યારે કે મારો પતિ મારો પરમેશ્વર, મારો પતિ જ મારું બધું, મારો પતિ જ ના ડગલે ચાલું, મારો પતિ જીવે તો જ જીવું, મારો પતિ ન જીવે તો હું જીવી ન શકું, બધું મારું, મારો પતિ જ મારો સર્વસ્વ, મારો મારો પતિ, મારા પતિ સિવાય જીવી ન શકું, એના સિવાય રહી ન શકું. આવું કોઈ દીકરી કહે પણ પછી એમ કહે કે મારો પતિ મારું સર્વસ્વ, પણ એના માં, એના બાપા બાપુજી, એમનો પરિવાર, એની ઓફિસ, એનું ખેતર, એનું ઘર, એને મારે કાંઈ લેવા દેવા નહીં. તો પતિ શું કહે? તો તું તારા ઘરે રહેજો, હું મારા ઘરે, એ સારું લાગે. મારો પતિ મારો પરમેશ્વર, એના મા બાપ, એનું એનું ખોરડા, એના ઢોર, એની ઓફિસ, એનું, એ મારે કાંઈ લેવા દેવા, એને મારે કાંઈ નહીં. તો કહી દે ને કે તું તારે ઘરે. તો આપણે એમ કહીએ મારી માં, મારી મેલડી, મારી ખોડિયાર, મારી સેધુ, મારો ઠાકર, મારો ભગવાન, મારો શિવ, એ બધું કહી, અને એનું જ રૂપ પ્રકૃતિ, દરિયો, નદીઓ, ઝાડવા, એને કાપે જઈને બગાડે જાય. એ કહે તું હવે જોઈ લેવું, તને જોઈ લઈશ, તું તારા ઘરે ને હું મારા ઘરે. તો પ્રકૃતિને જેટલું આપણે એટલું નુકસાન કર્યું છે. આપણે તેમ નથી કહેતા ખરા પાણી આવી ગયો, અમારો દરિયો એટલો આખો આવી જાય ને, તો હા આડા બેલાની ખાણ્યું ખરી કરીને. ભગવાનની સિસ્ટમ કેવી છે? એણે બેલાની આખો થર મારેલા છે દરિયા કાંઠે, જે બેલા નીકળે ને આપણે પથ્થર, ધોળા પથ્થર, તો એ આપણે કાઢી લીધા. એટલે ઓલું ખારું પાણી આ બાજુ, એણે ફિલ્ટર ગોઠવ્યા હતા, બોલો પ્લેટું ગોઠવી હતી, અટાણે જે ફિલ્ટર આવે એની સિસ્ટમ. ભગવાન જોવું હોય, માતાજી જોવું હોય તો તમને જ્યાં જોવો ત્યાં દેખાય. એ આપણે બધા એ કાઢી લીધા. અંદર એક રાસાયણિક એવું મૂક્યું હતું, ઓઇલ. આપણે કે ગાડીમાં ઓઇલ નાખવું પડે, આપણે નાખવું પડે, ઘી ખાવું પડે, એ બધા આપણા ઓઇલિંગ છે. તો એ ઓઇલિંગ ને બધું એ કરે, તેલ બધું એ ધરતીમાં ભગવાને કર્યું હતું, તો એ પેટ્રોલ ને ડીઝલ ને હડું એ મીડિયા કાઢવા. હવે કંઈ બધું ગોટો વળી જાય નક્કી નથી. બચાવશે તો માં ખોડિયાર બચાવશે, માં મેલડી બચાવશે, માં સેતુ શિવ કૃષ્ણ દ્વારકાધીશ. અને આપણો સનાતન ધર્મ તો જુઓ તમે, કોઈ ધર્મની ટીકા નથી યાર. આપણો સનાતન ધર્મ આપણને એવું શીખવાડ્યું જ નથી કે આપણે બીજાની ટીકા કરીએ, બીજાની નીચા કહીએ. આપણે તો બધા હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એક થઈને ભારતને સુપર પાવર બનાવો છે, એ હકીકત છે. પણ અહીંયા રહીને જો અમીર ખાન એમ કહેતો હોય કે મેરી પત્ની કોઈ અહીંયા સેફ નહીં લેતા, પાકિસ્તાન ભેળું થાય ગુગલું, અહીંયા હું ડાયટો છે, એ તો સીધી જ વાત છે ને. જો અહીંયા ન ફાવતું હોય, ભારત જેવી આઝાદીની અભિવ્યક્તિ ક્યાંય છે જ નહીં. હા હા, એ છે જ નહીં, છતાંય જો બોલવાનું આટલું છૂટછાટ હોય અને એને અહક થતું હોય તો આ વાત સીધી છે. કહેવાનો અર્થ મારો, એ પ્રકૃતિને આપણે જતન કરશું તો જોગમાયા રાજી થાય. આજનો આ કાર્યક્રમ ભક્તિમય કાર્યક્રમ, આપ સરસ રીતે દાદ આપીને 3 કલાક તમે કદાચ પૈસા હોય આપજો, ન આપી શકો 3-4 કલાક જે પ્રોગ્રામ ચાલે ત્યાં સુધી બેસીને સાંભળશો ને તોય ખોડિયાર ને મેલડી તમારી મને માં સેધુ તમારી હાજરી પૂરી લેશે, કારણ સરસ રીતે સાંભળ્યું છે. એટલે દુઆસનથી શરૂઆત કરી મોજ આવે એવી વાતો કરીશું આપણે. એટલે માતાજીના પગે હાકળા એ મારી શક્તિ સજે સંગા સજે સંગા. હવે હા
આજે આવું સરસ આયોજન કર્યું છે, એમની શ્રદ્ધા અદ્ભુત હો ભાઈ, એ બધું જાતું કરે પણ માની પાસે જયારે બેસી જાય ત્યારે પછી એમને એનું જાતું ન કરી શકે. મારી માં કે એ બધું બરાબર હોય. અમારે ક્યાંક રાજકોટમાં હું બોલેલો, ઘટના બનેલી, અમારે ઓલું ઝૂંપડપટ્ટી ને બધું હોય, ગેરકાયદેસર ઝૂંપડામાં રહેતા હોય બિચારા, એમને તો ક્યાં વાળી, તો બધું હટાડવામાં આવ્યું. એટલે હટાડવામાં બધું આવ્યું, કીધું અમારું ખોરડું પાડી નાખો, બધું પાડી નાખો, પણ માતાજીના ફળાની આવડી દેરી છે ને, ત્યાં બેસી ગયો. મારો એકનો એક દીકરો છે, એને જોતો લઈ જાઓ, પણ મારી માનું મંદિર મેલડીનું નહીં પાડવા દો હોય, એટલું ખાલી આવડ્યું એક મઠ, ખાલી આવડી કેવી ડેરી છે, મારું ખોરડું પાડી નાખો, મારા એકના એક દીકરાને લઈ જાઓ. સાહેબ શ્રદ્ધા તો જુઓ તમે, વિશ્વાસ, અંધશ્રદ્ધા અને શ્રદ્ધામાં પાછો ઘણો ફેર છે. અંધશ્રદ્ધા પાછી ન હોવી જોઈએ, પણ શ્રદ્ધા વગર જીવાય નહીં. વિશ્વાસ વગર તો દુનિયા ચાલે છે. વિશ્વાસ જોઈ અને આંધળો વિશ્વાસ કરવાનો ન હોય, દેવ સિવાય કોઈ ઉગારે નહીં, ગમે એના ટાંટિયા પકડી લઈને પછી માસડો હેઠો નાખે, એ પાછી ધ્યાને રાખવી, પણ શ્રદ્ધા અને વિશ્વાસ વગર કોઈથી જીવાય નહીં. અને કેવો સમાજ સાહેબ, હા મને એમ લાગે છે, હું બોલ્યો હતો, મેં તો પૂછેલું દેવી પૂજક સમાજને ઘણાને, અહીં પટેલ સાહેબ મેં પૂછેલું, મેં કીધું કોરોનામાં તો કે અમારા નાઇતમાં ક્યાંય એક દાખલો એવો નથી કોરોનામાં કોઈનું મૃત્યુ થયું. વિચાર કરો એનો કેવડો ભરો હોય એનો, અને કેવું જીવન. આ કઈ નાની વસ્તુ કહેવાય, એ કે નથી અમારે, અમારી માં બેઠી છે ને, કે હા ભરોસો બહુ મોટી વાત છે સાહેબ. હા એ અદ્ભુત. એક અમારે ઝાલાવાડમાં ક્યાંક વૃદ્ધાશ્રમ બન્યું ને, વૃદ્ધાશ્રમ, તો એમાં એક દેવી પૂજકનો એક ભાઈ, બહુ બહુ પૈસાવાળો, બહુ મોટો માણસ દેવી પૂજક સમાજનો, એને 51 લાખ રૂપિયા ફાળો આપ્યો વૃદ્ધાશ્રમમાં, 51 લાખ આપ્યા. જુવાન દીકરો બહુ કમાતો હતો ને, પછી એનો બાપો ભેગો આવ્યો, દેશી પાકડી, એ જ્યારે ઉદઘાટન હતું વૃદ્ધાશ્રમનું ત્યારે, અને પૂજ્ય મોરારી બાપુ એમની પણ હાજરી, અને પછી મોરારી બાપુએ પૂજ્ય બાપુએ એવું કીધું કે દેવી પૂજકના ભાઈ જેમણે 51 લાખ દાન આપ્યું એમને કે બે શબ્દ કીએ, એમ બે શબ્દ એ બોલે. તો ઊભા થઈને દેવી પૂજકને બાપા એટલું જ બોલ્યા, બાપા અમને તો કાંઈ આવડે નહીં બોલતા, દેશી માણસ કાંઈ વધારે ખબર પડે નહીં, અમને અમારા દીકરાએ અમે આપ્યા 51, એ આ મારો ફરજ હતી અને આપ્યા અમે, પણ એક ગેરંટી આપું છું કે આ જે વૃદ્ધાશ્રમ બન્યું છે એમાં ઉજળિયાત વર્ણના મા બાપ રહેવા આવશે, અમારી નહીં તો એક પણ નહીં આવે, એની ગેરંટી આપી છે સાહેબ. આ કાંઈ નાની વસ્તુ કહેવાય, એ ધને જરૂર, એ યુનિવર્સિટીઓમાંય ભણવાની જરૂર છે આપણે, ઓલી યુનિવર્સિટીનો વાંધો નથી, પણ મેં જોયા છે પરિવારો જે વિખાતા જાય છે સાહેબ, પૈસો બહુ હાથમાં આવે છે, પછી દાદા દાદી બા બાપુજી કોણ તું કોણ હું એની જે દશા કરે છે, ત્યાં આપણને એમ થાય કે નાનો હજી અમારી ગાંડી ગીરમાં, તમે કોકદી આવો અમારે ગીરમાં, 10 વેતર 15 વેતર ભેંસનું દૂધ ખાધું હોય ને, તો એ ભેંસને ગલટી થઈ જાય, પછી માલધારીઓ ખાટકી લેવા આવે ને, તો ખાટકી કે 7000 આપી દઈ, તમારે ક્યાં દૂધ દેવાની હવે, તો કે ખોબો ખોબો ખાણ નાખશો, નકર એના માટે 7000 મોટા હોય હોય માલધારીની ગરીમાં, એટલા બધા મોટા માણસ ન હોય, એ કે ખોબો ખોબો ખાણ નાખશું, કાં ગલટી થઈને હમણાં મરી જાય ને કાં હાઉ જ ખાઈ જાય, પણ 10-15 વેતર આનું દૂધ ખાધું છે આ ભેહનું, એ અમારી માં કહેવાય, એને અમારે તમને ખાટકી વાળે ન દેવી સાહેબ. ભેહું નથી દેતા, ભેહું ભેંસ કહેવાય ને, પશુ કહેવાય, જનાવર, એ નથી દેતા, અને બહુ ભણેલા મા બાપને મૂકી આવે છે, તો આમાં ભણેલું કોણ, એ તમારે મારે નક્કી કરવું પડશે પહેલા, ભણેલું કોને કહેવાય. એટલા માટે
ખોડિયા शंकर महाराज आज तांडव नाचे દુહાસન થોડા સપાખરા પછી ખાસ તો હું વાતુનો માણસ છું અને એ આપણું ધન છે આપણે સચવવા આપણી સંસ્કૃતિ સાચવવા માટે એક વાત તમને હું કહી દઉં આપ જે અત્યારે મંદિર બનાવી રહ્યા છો કોઈ ગામો ગામ પાળ્યા છે હું તો કોઈ દરેક જ્ઞાતિ હોય પછી પટેલથી લઈને કોઈ પણ જ્ઞાતિ હોય આવો આવો વાસુભાઈ આવો માલતારી આવો મારા બાપલી આવો ખમા ખમા પધારો પધારો અમારે ઠેઠ અમદાવાદથી બધા મહેમાનો આવ્યા છે પધારો વાસુભાઈ કોઈ પણ અહીંથી જ્ઞાતિ હોય હું તમને કહી દઉં તમારા કુળમાં એક કોઈ હુરો પૂરો થઈ ગયો હોય પાળીઓ થઈ ગયો તેને ગોતીને એના ઉપર દીવો કરીને કંઈક ને કંઈક એના માટે કરજે કરજો લોહી રેડી રેડીની વૈયા ગયા છે આપણે અત્યારે ખાલી એની માવજત જ કરવાની છે આ ઇતિહાસો જરૂરી છે એનો એક તમને દાખલો આપું આજથી 200 વર્ષ પહેલાં અહીંયા વડીલો એવા બધા બેઠા છે એક એક શબ્દને સમજે હવે વલ્લભભાઈના ટેચ્યુ શું કામે આપણે શિવાજીના શું કામે પ્રતાપના શું કામે આપણે બનાવવા વસરાજ સોલંકી ભાથીજી મહારાજ આ બધા એના શું કામે ટેચ્યુને આ બધું આપણે રાખીએ છીએ 200 વર્ષ પહેલાં ઇંગ્લેન્ડની માલિકોર એક પાર્લામેન્ટની માલિકોર એક કમિટી બેઠેલી અને એણે આખા વિશ્વને એક બધા ભેળા થઈ અને નક્કી કર્યું કે આખા વિશ્વની માલિકોર વધારે વધારે સુપર પાવર કોણ છે 200-250 વર્ષ પહેલાં આની વાત તમને કરું છું અને એણે વિચાર કર્યો કે ભારત જેવું કોઈ નથી ભારત ભારત છે અને ભારત પાસેથી જ કંઈક મળશે બને તમને અને ત્યારે એણે નક્કી કર્યું તો ભારતમાં જાઓ અને મેકોલે નામનો એનો એક બહુ મોટો અંગ્રેજ અધિકારીને મોકલ્યો જેણે આપણા ભારતના ઇતિહાસમાં બહુ ફેરફાર કરી નાખ્યા છે સારું છે હતું અને ખરાબ કરીને ખૂબ જ્ઞાતિવાદ જ્ઞાતિઓને જુદી પાડી દેવાની ઓલી જ્ઞાતિ આમ જાય ઓલી આમ જાય એવી બધી કોશિશો બહુ કરી છે એમણે એટલે એ મેકોલેને આ મોકલેલો અને મેકોલે ભારત ભ્રમણ કરીને પછી એમ પાર્લામેન્ટમાં કાગળ લખ્યો હતો ઇંગ્લેન્ડના પાર્લામેન્ટમાં કાગળ લખ્યો હતો અને મેકોલે એટલું કીધેલું કે આ દેશને આપણે કોઈ દી જીતી નહીં શકીએ હા કોઈ દિવસ આ દેશને મેકોલે તારીખ આપું તમને તારીખ બે બે 1835માં કાગળ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટને લખ્યો હતો કે આ દેશની સર્વજ્ઞાતિ જુદી જુદી જ્ઞાતિ છતાંય એક થઈ અને એવી રીતે ધર્મ માટે રાષ્ટ્ર માટે ભૂમિ માટે કપાઈ જવાનો વખત આવે તો કપાઈ પણ શકે છે અને એના મંદિરો બનાવે ટેચ્યુ બનાવે અને એના પાળિયાની પણ પૂજા કરે છે આ દેશને આપણે નહીં જીતી શકી કોઈ દિવસ એવું મેકોલે બોલ્યો હતો તો એ બલિદાનો દીધા છે આપણા દેશના કેટલા સૂરવીરોએ એટલે હું તમે આનંદ કરી છે અને આ મોજ કરી છે આજે આજે આપણે રૂપિયા સિવાય ધર્મ માટે બીજું કાંઈ માથું નથી આપવા પડતા લોહી નથી રેડવા પડતા લોહી તો રેડવાવાળા રેડી ગયા છે એટલા માટે હવે હા અરે ખમામામ કુગુરુ ખમા
અમારી ખેરવા વાળી ખોડિયાર ને એ બસ એક વાર યાદ કરે શક્તિ જુદા નથી અને બે હાથ ઉંચા કરીને મને એવો તાલ આપજો માતાઓ બહેનો યુવાનો વડીલો બધાય હમણાં તાલ વાગે એટલે તમને ખ્યાલ આવશે કે એક વાતાવરણ આખું ઊભું થવું જોઈએ આપણી બધાની તાળીનો તાલ એકારે પડે એટલે મહાદેવ ભોળ્યો નાથ જરૂર સાંભળશે બે હાથ ઊંચા કરીને મારી આરે તાલમાં મને તાલ આપો હું શિવ તાંડવ અડધી મિનિટ માટે જ બોલીશ ખાલી એટલા માટે બધા એક પણ હાથ નીચે ન રહેવો છે આવી રીતે આવી રીતે હા જય હો જટાટવી ગલે જલમ પ્રવાહ પામી તસલે ગલે વલમ વલમ વિતમ ભૂતંગ તુંગ માલિકમ હા ટમટ 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 ટમની નાદવમ ધમર વયમ ચકાર ચંડ તાંડવમ તનો તુના શિવા શિવમ જટા કટા હસમ પ્રમમ પ્રમમ નંદિન પનીર જરે બિન નવીતી આ દાદા વિદો લવીચી વલ્લરે વિરાજમાન મૂર્ધને ધગા 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 જ્વલન ભટ ભટ ભાવ જય કિશોર ચંદ્રશેખર પતિ પ્રતિ સરા ધરેન્દ્ર વિદાસ બંધુ બંધુ રાધપુરા દે ગંત સંત તે પ્રમોદ માન માન શંકર પાક પાક્ષ ધોરણી જય હો ધન્યવાદ ધન્યવાદ બધાય જયચંદભાઈ વેલજીભાઈ પાંચોટ મહેસાણા અને સર્વવાસ પ્રવીણભાઈ જયચંદભાઈ જામોટ ધન્યવાદ જય હો એટલા માટે ખોડિયારની કરતા અમારા દાદ બાપુ કહે છે મારી ગુણ કથું હું કાગડિયાની મેર કરી દે બામડિયાની તટ હિરણ ને વાસ તિહારો નિકુલદાનભાઈ સારા એવા ગાયક છે કલાકાર છે તાળીયેથી વધાવો એમનો ભાવ નિકુલદાનભાઈનો પાઘડીનો બધો એટલે મારે પ્રસંગ તરફ પણ જવું છે પણ થોડી દુહાસનમાં આપને આનંદ કરાવો એટલે નાની પડે નાની
तरवर फुलवा बास निहारो महके वायु नो महकारो बाबा दरकार करे मां निर्मा घेरा नाद करे मां ले निर्मा घेरा नाद करे मां उगड़ा मां बनराई पिता मां लाल गुलाबी बेल लता मां तरवर मां कुपलियो तू मां મિત્ર કીજીએ અને મિત્ર કીજીએ મર્દ ખુશામત કર ના ખાવે એવી આ ધરતી છે ભારત વર્ષની ધરતીમાં એવા એવા મહાપુરુષોએ અહીં જન્મ લીધા છે એટલે એવા એક મહાપુરુષને મારે યાદ કરવો છે એટલા માટે નડે હલ્દી મેદાન માથે યવનોની ફોજ હાથ વાર વાર રાજા સાહેબ મોગલોની ફોજ માથે એકલો રાટકો રાણો હટકો એકતા વિના ધોકા મંડાણ માડ્યા રાજપૂત ફોજ માથે મહારાણા પ્રતાપ હિન્દુઓ શાલિગ્રામ 25-25 વર્ષ પાણાના ઓહિકા કરી સનાતન ધર્મ માટે ન ઝૂકવા માટે આરાવલીની ગાળીઓમાં રખેડક પરિવાર સાથે ત્યારે હું તમે આ ધર્મના નેજા ફડકાવી શકી છે આ મંદિરો બન્યા ને એની પાછળ લોહી રેડાણા છે પેઢીઓ સુધી
આપણે એમને આપણે એમ કે અત્યારે આઝાદ શહીદ આપણે મંદિર બનાવી લીધા છે, સારી વાત છે, પણ એની પાછળ આપણા ધર્મને બચાવવા જેટલા જેટલા લોહી રેડાયા છે, ચિત્તોડના સાકા ક્યારેક વાંચો તો ખબર પડે, અગિયાર અગિયાર વર્ષની દીકરી રાજપૂતની દીકરીઓ, અગિયાર અગિયાર વર્ષની દીકરીઓ આમ ઓઠડી ઓઠીને કહેતી હતી ચિતામાં પડવા જાય ત્યારે કે મોટાબા ઘડીક ઊભી જાઓ, દાદી ઘડીક ઊભી જાઓ, મોટાબેન તમે ઊભી જાઓ, અગિયાર વર્ષની દીકરીઓ ઓઠડી ઓઠીને કે હવની પેલા અગ્નિમાં મારે પડવું છે, અગ્નિને ખબર પડે કે રાજપૂતાણીની જ્વાળા પાસે અગ્નિ ટાટી પડે, ભલા માણસ આવી રીતે એ અગ્નિની માલિકો હાડ 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 જોહાર કર્યા છે ને, ત્યારે હું અને તમે આજે ધર્મના માટે, પણ મહારાણો મહારાણો જ હોય પણ મહારાણો પ્રતાપ લડી હકતા હોય ને એની પાછળનો પડકારો એમના પત્ની એમના અર્ધાંગના અજબદેવ પવાર માતાઓ બહેનો બેઠા છે ને, કોઈ ટેકો મહાપુરુષ નારી શક્તિ છે ને એનામાં બહુ તાકાત છે જો એને ખબર હોય તો, નકર વાંકુતરા હું મોટું કરીને રીલ બનાવવામાં જો એની પ્રદર્શન શક્તિનું માનતા હોય તો એ ખોટી વાત છે. હા કોઈ પણ બેનોને કહો સારી જૂની વાતો તમારા દીકરી દીકરાને સમજાવજો, આવી ઇતિહાસોની હારા બે હાલરડા સમજાવજો, અનુપમાં ઓછી જોવાય તો કાંઈ વાંધો નહીં, એ જરાય દુઃખી નથી તમને એમ લાગે છે, હા વધારે થાય તો માફ કરજો, પણ ગામડામાં મને બહુ ખબર નહીં, જોકે ફૂકી તો ગયું છે બધું આ સિરિયલનું બધું, પણ સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા અને કોના રૂમમાંથી કોણ નીકળે એ નક્કી જ ન હોય, છતાંય સત્તરસો સત્તરસો એપિસોડ હાલે છે, તમે વિચાર તો કરો, એમાં અમે હામી આ મસાલો લઈને અમારું સાચું ઘી છે, પચાવવું થોડુંક અઘરું પડે, નકરું ફરસાણું હોય તો મજા આવે આનંદ કરો, પણ આ જીવનમાં બહુ જરૂરી છે એ વાત હકીકત છે, આ પરિવારો તૂટતા જાય આપણા ધર્મને ભૂલતા જાય, આ બધા ગાંડા થઈ ગયા બાપ દાદાઓ પાળિયા ગામો ગાય ઉભા મરી જવું ગમે એ જ્ઞાતિના, ક્ષત્રિયો તો આર પાર બહુ ઇતિહાસો છે પણ પટેલના પણ પાળિયા છે, મને ખબર છે ઇતિહાસોના ઠાકોરોના છે સોદરીઓના છે, દેવી પૂજકની વાતો મારી પાસે છે એ પણ કપાઈ ગયા છે એવી વાતો છે મારી પાસે, પણ તમારે જોતું હોય હાચું તો, બાકી લેલાડી લેલે કરે અને ગાયું પોતાનું ગાય એવું બીજાથી ન બોલાય કુળવંતાથી કાનિયા, હા એટલે ગુવડ કોઈથી માને જ નહીં કે રાત હોય, અરે સોરી દિવસ પડે ઉગે છે, પણ એનો અર્થ એવો નથી દિવસ નથી ઉગતો, હુરુજ હોય છે પહેલા માણસ, એમ મહારાણા પ્રતાપનો શેરો ઝાંખવો પડે ને, અજબદેવ પવાર નામના રાજપૂતાણી પડખે એમના પત્ની પડખે ઊભીને કહેતા હતા કે રાણાજી થાકી ગયા હો ને, તો બે થોડો સમય પોરો ખાઈ લ્યો, કેડે બાંધેલી બે તરવાર અને ચેતક ઘોડો મને આપી દો, આ રાજપૂતાણીને ત્રેવડ છે મેવાડને કેમ ઘેરે કરવો, એ પડકારાની મજા છે, બાકી બજારમાં બગડાટો બોલે કે તમે અંદર રહેજો હું તેડમેથી જોઈ લઉં, લે આ બાજુ આવે કહી દઈશ, ઓલો મોડો મોડો નીકળે પતી ગયું બધું, તું જન્મો તે તું પતી ગયો, હવે આમાં ક્યાં કાંઈ રહ્યું છે, એવા રાંકાવથી કાંઈ થતું નથી, પણ ઉજળા ઇતિહાસો મારે ખોડિયારમાંના સાનિધ્યમાં મળ્યા છે એટલે હું સફાખરા ગાતા ગાતા થોડો મારે ઇતિહાસ ઉપર પ્રકાશ પાડવો છે કે માની તાકાત શું હોય, સાહેબ આ માતાઓ બહેનો બેઠા એને પૂછો છોકરું બાળક નાનું હોય ને વરસાદ વરસતો હોય ને ઝીણો ઝીણો અને એમાં વીજળી થાય હળાવો થાય ને કડાકો થાય કાળાનાર ભૂફાંગ કરતી અને વીજળી આમ આમ ત્રાટકે અને એનો અવાજ સાંભળીને બાળક બી જાય રાઈડ નાખીને ભાગે, માં કામ કરતી હોય ફળિયામાં આમ ઘરમાં રોટલા કરતી હોય કાંઈ કામ કરતી હોય વાહિદું કરતી હોય હળી કાઢીને માં આવી અને બાળક રાઈડું નાખવા માંડે ને વીજળીનો કડાકો થાય ને તો માં આમ ઓઢણું ઓઢાડી દે માથે આવીને આમ, લે બેટા હવે તારી ઉપર વીજળી નહીં પડે હો, એ માં ઓઢણું ઓઢાડે ને એ ઓઢણા હોરું વીજળી સામું જોતું હોય બાળક અને વીજળીને કહેતો હોય વીજળી મારી માથે મારી માનું ઓઢણું છે તારી તાકાત નથી તું મારી માથે પડી હોય ભલા માણસ એ માં છે, એવી જનેતાઓ છે ગામડા ગામની એક બેન દીકરી પોતાના નાના બાળકને દવાખાને લઈ ગઈ શહેરમાં બસમાં બેહીને ગઈ, અભણ ભાઈ કાંઈ ખબર પડે માન માન દવાખાનું ગોતું દવાખાને ગઈ ડૉક્ટરે જોઈને દીકરાને કીધું આને વધારે થોડું તાવ ને શરદી બધું છે એક હું દવા લખી દઉં તમે જલ્દી એક મેડિકલ છે ત્યાંથી લઈ આવો, એટલે કે હું કોઈ હું એકલી છું તો કે તમે દીકરાને તમારા બાળકની ચિંતા ના કરો એ ભલે અમારી પાસે રહ્યો અહીંયા અમે સાચવશું એની ટ્રીટમેન્ટ કરી ત્યાં તમે રિક્ષા કરીને જલ્દી આ મેડિકલેથી દવા લઈ આવો, દીકરી બિચારી અભણ ગઈ રિક્ષા કરીને જાય મેડિકલે ગોતી અડધી કલાક થઈ ગઈ દવા લઈને આવવા, અહીંયા બાળક પંદર મિનિટ ન કાંઈ વાંધો આવ્યો પછી એટલું રોવા માંડ્યો એટલો રોવા માંડ્યો બાળક દીકરો, ડૉક્ટર મૂંઝાણા કામ બેન જટ આવે તો સારું એક તો એની પાસે ફોન એ નહીં આ દીકરાને કાંઈક થઈ જાય તો કાળી રાડ્યું વરાય હું નાખે બાળક અને ઘડીક નર્સું તેડે ને ઓલીબેન તેડે ને ઓલીબેન તેડે ને ઘૂઘરા દીધા ને ઓલું કર્યું ને રમકડા આપે ને ગમે એમ કરે બાળક સાનો રહી એની એમાં એની માં આવી ગઈ જલ્દી હળી કાઢીને કે મારો દીકરો તો અરે બેન જલ્દી સારું આવી ગયા બહુ રડે છે બહુ રાડ્યું નાખે ડૉક્ટર કે જલ્દી તમે બાળકને તેડી જો, એ બાળકને આમ તેડી અને હૈયાની સાથે લગાડીને હા હું હા ત્રણ વાર કર્યો બાળક સાનું રહી ગયું, ડૉક્ટર સાહેબ જોઈ રહ્યા નર્સો જોઈ રહી અને એટલું કીધું ડૉક્ટર સાહેબે બેન અમે અડધી કલાક થા મરી રહ્યા તમારા બાળકને સાનો રાખવા મહેનત કરી કરીને અને સાનો ન રહ્યો તમે હાન હું કર્યું ત્યાં સાનો રહી ગયો એ હાન હું ની ભાષા અમને સમજાવો નહીં
એ હાહાન હુની ભાષા અમને શીખવાડો ને. તો અમારે અહીં કોઈનું બાળક રોતું હોય તો સાના કરવામાં કાયમ આવે. ત્યારે એ ગામડાની બેને કીધું તું ડૉક્ટર સાહેબ એ હાહાન હોહોની ભાષા સમજી હોય ને તો મારા પેટ અવતાર લેવો પડે, એ કોઈ યુનિવર્સિટીમાં શીખવા ન મળે. મારા પેટ અવતાર લેવો પડે, એ ક્યાંય ભણતરમાં શીખવા ન મળે. એ આપણી મા છે જન્મ દેવાવાળી. તો જન્મ દેવાવાળી જનેતા આજે મધર્સ ડે હોય તો જન્મ દેવાવાળી જનેતા એ જો આવી હોય તો આ તો બ્રહ્માંડ ભાંડોદરી છે, આ તો જગત જનની ખોડિયાર છે, મા મેલડી છે. અમારો ભગલો દેવી સાયલાનો ભગલો દેવી પૂજક સાહેબ મહારાજ એની ભેહને લઈ જાય, ભેહ એવી આમ ફાટફાટ આવવાળી ભેહ, ભગર ભેહ, અને એવી ભેહ કે આજુબાજુમાં ક્યાં એવી ભેહ નહીં. અને ફલ ભાલકી ભગર ઘુનડ દાડમ હોલર રાણસુ બાપલિયો પહરાઈ હિલોળાસુ દેત પ્રભાતન ભાગત વ્રજ સુ આહળિયો આચળ ફાટ ગડાણ તરાગડ માખણ માસી હજો ઉતરે અડા ભીડગી ચારણ જીયલ આંગણ કુંઠિયો થાટ ઝપાટ કરે, જી કુંઠિયો થાટ ઝપાટ કરે એવી કુંઠી ભે. અને ગમી ગઈ મહારાજના માણસો લઈ ગયા અને દીકરીને ગિયાણામાં બસ્તર આપી દીધી. બસ્તર મહારાજ ત્યાં ભેંસ પહોંચી ગઈ અને આયા ભગલો દેવી પૂજક માના ફળા નાનું એવું ઝૂંપડું ગોખલું એની સામે આવીને પલોઠી વાળીને બેહી ગયો. એની પત્ની મનાવે, એના મા બાળકો એમ કે બાપુ જમી લ્યો, એક દી બે દી ત્રણ દી કાંઈ બોલે નહીં. હે માં, હે મારી મેલડી, હે મારી નમુરિયાની મૂડી, હે નમુરિયાની મૂડી માં, તારાથી દુનિયામાં મારી બીજી કોઈ મૂડી ન હોઈ શકે. મારી બહેનનું દૂધ ન્યા લઈ જાય ખાવા અને બધાય ખવડાવે ને ભગો ખાય નહીં. અને એક દી બે દી ત્રીજે દી જે માં 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 મેલડી 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 ખમા મારી માં, નમો બ્રહ્મશક્તિ મહાવિશ્વ માયા, નમો ધારણી કોટી બ્રહ્માંડ કાયા, નમો વેદ વેદાંત મે શેષ બરની, નમો રાજકા રંગ પે સત્ર ધરની, નમો પૌન રૂપી મહાપ્રાણ દાતા, નમો જગત પક્ષી પ્રલય જીવ ઘાતા, નમો દાનની તાર તોરા રૂપાળા, નમો ગાજતી કાલિકા મેઘમાળા, રમે રાસતુ વ્યોમ બાળા, હુલાસી પૂરે સાથિયા કંઈક રંગે પ્રકાશી. હે મારી માં, નમુડિયાની મૂડી, તારા સિવાય મારી મૂડી કઈ હોય, મારી ભેંસ લઈ જાય. અને થઈ માં પ્રગટો, ભગલા દૂધ પી લે, તું દૂધ પી લે તો કે નહીં, મારી ભગર આવે એનું દૂધ પીવું, બાકી ભગલો દેવી પૂજક દૂધ ન પીએ બીજી બેન કે પી લે કે ન પીવાય. અને બસ્તર જઈને બસ્તર ત્યાં ધણે નાટી બોલાવીને માં ન્યા ફૂગી ગઈ. દૂધ જેણે જેણે ભેહનું દૂધ ખાધું તું લીધી હતી ને, ધૂણવા મીડ્યા બધા, ખબર ન રહી કે આ શું થાય છે. અને ભે પાછી મૂકવા આવવું પડ્યું કે તારી મેલડીને કે અમને ધૂણતા બંધ કરે, આ તારી ભે રાખી લે ભગલા દેવી પૂજક, આ તારી ભે રાખી લે. કહેવાનો અર્થ, હૈયાના ભાવથી જો કરો આકલો તો ઢીંગલો ચીથરા તણો ધૂણે. બરોહો હોય તો થાય, ઘણા પરણવા જતા હોય કે એકચ્યુઅલી આટલો ખર્ચો કર્યો પરણાવ છે તો ખરા ને. હવે સસરા ઉપર જેને ભરોહો નથી ત્યાં માતાજીએ નો આવે અને ભગવાને નો આવે, પણ જેને ભરોહો છે ની આવે. એટલા માટે મા ઉપર ભરોહો રાખી. તો અમારો કવિ કહે છે, બાઈ નવી એ સુકટા પડે તારવા ધારણા ભેડો મામારા ભામાના રૈયા વધારાની નૂર તાંત ચારણી પધારે મૈયા સુધારણી ગવે સારા હિંગળા તો ગાજ માતા હાજર હજુર અને જાણ ધરી ગાતરાડ કાળિકા ભવાની જપા રવેજી અંબિકા દેવી કથા જગરાય ઘડાવાળી નાચાપુરી ડુંગરે જે ધડાવાળી માડરાળી ભોજનમાં ભુજાળી ભમાઈ અને ઉદાવાળી રાજબાઈ કરણી મે હારી અથા બીજે શનિ વાગેશ્વરી દેવી આવે.
हुआ बलिदान तो क्या सो लाल तेरे रखवाले। ओ मेरी जमी महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे पीता ना पड़े कभी रंग तेरा जिस्म के खून। तारा जाने या हजारा रही हालो गण वाने लाडो हनो अस बारा भाई दोपारा राजन घन जोग तारा गण तारा हेम छड़ी बाला हाले नकारा तंबालो भूरा उपेला नरंद गन राजे रंपा ताना टोला गीतोड़ा जो कोला राजे रंग चोला पटोला मा चोटे गन। जीवड़ो तमारो माया ने बाथ भरे तो एने कही देजो कि मां खोड़ियार ने बस एक वार याद करे। आ भूतड़ा घर भाड़ी गया फोगट भूवा फरे एने कहजो एक वार मां खोड़ियार ने याद करे। एवी खोड़ियार मानो एक प्रसंग माना सानिध्यमा मिला सही एटले श्रद्धा कोने कहेवाय विश्वास कोने कहेवाय। एवो एक प्रसंग जूनागढ़नी धींगी धरती अने ए भगवती मां खोड़ियारनी केवी कृपा उतरे जूनाना उपर एनो आ एक प्रसंग। हाँ बस गोल बोल करवा होय नो वांधो नहीं वीडियान फोटा नो करता अहीं सरस रीते शूटिंग थई ज रह्युं छे ई कायमना माटे रहेवानुं छे। हा एवुं छे आ बधी संस्कारनी वातो छे बाळकोने अटाणे जरूरी छे संस्कार वगरनी प्रजा थाय ऊभा वांहाडा जेवी अवेडा डाटा काढे એવી। એક છોકરાને મેં પૂછેલું ગામડા ગામમાં અમે એક છોકરાને મેં પૂછેલું ગામડા ગામથી હું બિલ્ડિંગ હોય ને બિલ્ડિંગ એમાં મેં કીધું હા વાતું ન કરતા બહુ અમે નકર હું ગાયા કરી તો મને કંઈ વાંધો નહીં મેં કીધું મગનભાઈને ઘર બતાવી છોકરાને કીધું છોથે માળે લઈ ગયો ને તાળું મારેલું બતાવ્યું કે આ તાળું માર્યું નહીં મગનભાઈને ઘર મેં કીધું મગનભાઈ એ તો કે નીચે ઊભા હતા ને તું કેનો દીકરો મગનભાઈનો બગડે તો અહીં છેઠથી બગડે જય હો બેનું પણ ગોળ કરવા માટે આવી શકે છો આ પૈસા બધા એનામાં રહેવાના છે એટલે અમે કહીએ છીએ દેવી પૂજક સમાજ ભલે નાનો સમાજ પણ ધર્મ માટે અમદાવાદમાં આપણને ખબર છે એણે શું શું આપણા માટે કર્યું છે એ હા રહેતા હોય નાના ઝૂંપડામાં પણ જ્યારે જરૂર પડે તેને નીકળી જાય કાતા લઈને નીકળી જાય હા એ વાત હકીકત છે હા હા પણ મારે વાત કરવી જૂનાગઢની ધરતીની આ હવે વાત ચાલે ત્યાં સુધી થોડા બેસી જજો પછી વળી ગીત માતાજીનો ભાવ ગાઉં ત્યારે તમે તમારે ઘોળ કરજો હજી ઘણા કલાકારો છે આપણે બધાનો લાભ લેવાનો છે પણ ત્રેવી ત્રેવી રાણીઓ જ્યારે જૂનાણાના ધણીએ જૂનાગઢના ધણીએ રાડીએ છે જ્યારે ત્રેવી ત્રેવી રાણીઓ કરેલા લગ્ન કરેલા અને છતાંય એને સંતાન થતું નહોતું અને ત્યારે કોઈએ કીધું પુરુષના ભાગાટું પરંગણું અને ક્યાંક દૂર લગ્ન કરો ને કદાચ તમારે સંતાન થાય અને થર પારકરમાંથી પરમાર રાણી સોમલદે પરમારને પરણી અને લઈ આવ્યા જૂનાગઢની ધરતીમાં ખોડિયારની કૃપા કેવી હોય સાંભળજો આ પ્રસંગ અને પરણીને લઈ આવ્યા અને એના પછી આનંદ આનંદ છે જૂનાગઢમાં બધે કે હવે વારસદાર મળશે મળશે એમાં જ્યારે દાસી આવેલી વાલભાઈ વડારણ એક દિવસ સવારના પોરમાં
कचेरी अकड़े ठाट बैठी से बदा आनंद आनंद करे से कहुंबा लिये से एमा हड़ी काटी ना आवीन वालभाई दासी हारा समाचार दीदक जूनाणा ना धणी ने सोमलदेव परमार से ने हारा दिवसो से ने जूनाणा धणी ने जूनागढ़ ने 999 फादर ने वारसदार मळवानो छे अने तेथी जूनागढ़ ना राने अने कचेरी ना आखा 999 फादर ने आनंद हिलोळ थई गया के अमने वारसदार मळशे। अमारा महाराजे 23-23 लग्न कर्या, संतान नहोतुं पण 24 मां लग्न कर्या। थरपारकर माथी परमार राणी आव्या छे, एमने सारा दिवसों से एटले हवे जूनागढ़ ने वारसदार मळशे। मित्रों तेथी 999 पादर में अबील गलाल उड्या था, हाकरू वेचाणी थी, आनंद आनंद हिलोळ, बधाय मौज मजा, गामडे गाम राहडा लीधा। मां बेनू दीकरी हुए कि अमारा जूनागढ़ ने राजकुमार मळशे, जूनागढ़ ने जूनागढ़ ना राने सारा दिवसों राणी ने त्यां छे, राने त्यां एटले राणी ने दीकरो जन्म आपशे। राणी बहु आनंद में आवी गया टूंक में बधाय। मित्रों ई खबर पड़ी बीजी जे 23 राणीओ हती एने ईर्ष्या छे ने, हाव कारण वगर नो डसे एवो काळोतरो नाग से ईर्ष्या, अने हळगावीने करी दिए गमे एने भस्म एवो भभकतो आग से ईर्ष्या, अने हाव कारण वगर नो डसे एवो काळोतरो नाग से ईर्ष्या। ईर्ष्याखोर राणियो जे हता ने, ई राणियोए विचार कर्यो के आ राणी जो नवी परणीने आवी, एक तो मानीती छे ज, एमां एने जो दीकरो जन्म आपशे दीकराने तो पछी आपणू बधाईनू तो काई आपणू काई आवशे नहीं, अने राजा आपणे बोलावशे नहीं, तो के आना माटे शुं करवुं। अने मगज दोड़ायो, हवे जे राक्षसी व्रती जेनामां थई जाय एना मगज एवा ज दोड़े। एमां जूनागढ़ना गिरनारने अडीन जोगणियो डूंगर छे, ए जोगणिया डूंगरमां ई वखते एक तांत्रिक रहेवा, आ तांत्रिक आवेलो, तांत्रिक विधि करतो तो एना समाचार मळ्या। ई राणीए बधीए मळी अने तांत्रिक ने सूफी रीते बोलाव्यो एनी पाहे तांत्र। ई वखते आजे आपणे 21મી સદીમાં માયનામાં ન આવે નોય માનવું જોઈએ આપણે, પણ સમય સમયનું કામ કરે। આજથી 50 વર્ષ પહેલાં કોઈ બાપાને આપણે એમ કહેત 50-60-70 વર્ષ પહેલાં કે ભાઈ આવડું કેવું બટકું મોબાઈલનું આવશે અને અમેરિકાથી આપણે આમ હામાં ભાળીને આમ હામાં આમ વિડીયોમાં વાત કરી શકશું, જોઈ શકીએ એવું 50-60 વર્ષ પહેલાં કોઈ બાબાને કીધું હોય એમ કે એવા બણગા ફૂંકમાં એવું કોઈ દી થાય, લોઢાના બટકામાં માણસ અમેરિકાથી અહીં દેખાય, તો જો આટલો 50 વર્ષમાં ફેરફાર થતો હોય તો આ 1000 વર્ષ પહેલાની વાત છે, તેદી તાંત્રિક વિધિ એવી હાલતી હોઈ શકે આપણે માનવું પડે। એટલે એવા તાંત્રિકને બોલાવ્યો અને એ તાંત્રિક આવ્યો, રાણીઓ એ કીધું કે તારે જે થાય હોના મોર આપી, પણ પરમાર રાણી જે આવી છે એને દીકરાનો જન્મ ન થવો જોઈએ, મુદરમાં સંતાન છે એને જન્મ ન થવો જોઈએ। અને એમાં એણે એક અડદના લોટનું એવું પૂતળું મંત્રીને બનાવી દીધું તાંત્રિકે। એણે કીધું કે તમારે અંદર ગઢની અંદર ગમે ત્યાં હારી જગ્યાએ, કોઈ ત્યાં જઈ ન શકે એવી જગ્યા, કોઈથી કોઈ ખોદવું ન જોઈએ એવી નજીકની જગ્યા હોય, તમે જરૂર જોઈ શકો કાયમ એ સ્થળને, એવી જગ્યાએ આ પૂતળાને દાટી દો। પૂતળું જ્યાં સુધી કોઈ બહાર ન કાઢે ત્યાં સુધી એની એ બેનને એ રાણીને દીકરાનો જન્મ નહીં થાય એ મારી ગેરંટી છે, એ ગેરંટી આપી દીધી તાંત્રિક વયોગ્યો। મિત્રો પછી તો મહિનો, 2 મહિના, 3 મહિના, 5 મહિના, 9 મહિના પૂરા થઈ ગયા, ઉપર મહિના ચડવા, અને પછી વાતો મીંડી થવા કે શું છે આ રાણીને હારા દિવસો હતા, જૂનાગઢની પ્રજા રાહ જોવે છે, મહારાજને કહે, કચેરીમાં પણ ચર્ચા મીંડી થવા। પછી ઓલી જે રાણીઓ ઈર્ષાખોર હતી મહારાજને આવીને કહે, મહારાજ તમે ભલે પરમાર રાણીને તમે રાખો, એને તમે પ્રેમ કરો, એનું તમે વધારે રાખો, માનીતી રાખો, અમારે કાંઈ વાંધો નથી, અમારી તો બેન કહેવાય, એને તો આવડે ને પાછું આવું મીડી કહેવાય, અમારે એની કોઈ ઈર્ષા નથી, અમને કાંઈ વાંધો નથી, પણ તમારા ઉપર એણે દગો કર્યો છે ને, ઓલી બીજી રાણીઓ કહે છે એ અમને વાંધો, તમને માનીતી થવા હારું થઈને ખોટે ખોટે એણે કહી દીધું કે મારા ઉદરમાં સંતાન છે, બાકી એવું કાંઈ છે નહીં, એ બધું નાટક ઘડ્યું છે, અંબક ઊભું કર્યું છે, અને એ તમારા ઉપર જો એ રાણી આવું કરી શકતી હોય તમારા ઉપર, નહીતર તો 9 મહિના થાય ને બાળક જન્મા વગર રહીએ, આ 12 મહિના થયા પછી કે 15 મહિના થયા એમને સમય મીંડો જવા મિત્રો, અને ઓલી રાણીઓ છેડેવા કરે, આને તો પછી નોખો ઓરડો આપી દેવામાં આવ્યો, પરમાર રાણીને રાજા બોલાવતા પણ નથી, એને ઓરડે જવાનું બંધ કરી દીધું, એની ખોરાકી ખાધા ખોરાકી વરહે એકવાર વાલભાઈ વડારણ એની દાસીને આપી દેવામાં આવે, એને જે કાંઈ એમાંથી લેવાનું હોય લઈ લે, માણસો હોય આપી દીધા, મોઢું પણ ન જોવે કે મારા ઉપર દગો કર્યો, મહારાજે કીધું પછી તો સડાવી કાન ફૂંકી દેવામાં આવ્યા, અને પછી મહારાજે કીધું કે આવું ખોટું હું કેમ બોલી, અને તેથી વાલભાઈ વડારણને અડધી રાતે રોતા રોતા તેથી સોમલદેવ પરમાર એમ કહેતી હતી કે હે ખોડિયાર, હે વાલભાઈ મારી ખોડિયાર શું કરશે, હું માં છું, મને અહેસાસ થાય છે કે મારા ઉદરમાં સંતાન છે, અને આ એમ કે રાણીઓ ચડાવીને કેવું છે નહીં, મને અહેસાસ થાય હું માં છું, મને ખબર પડે કે મારા ઉદરમાં સંતાન છે, અને કેમ આવું કહી શકે કોઈ? મિત્રો 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ
કહેવાય છે કે નવ નવ વર્ષના વાણા વાઈ ગયા, નવ વર્ષ વયે ગયા પણ સોમલદે પરમારને રાડિયાસને ત્યાં સંતાનનો જન્મ નથી થતો. પછી તો બધાને ખબર પડી ગઈ પેટમાં કંઈક એવો રોગ હશે. બાળક થોડું હોય, નવ વર્ષ થાય તો બાળક જન્મી ન જાય. અને મિત્રો એમાં વાલબાઈ વડારણ વરસ દે એકવાર જે મેન એનું જે ખાધા ખોરાકીના પૈસા લેવા જાય તઈ જઈ જઈ લઈને આવે ને વરહો વેરે તઈ સોમલદે પરમાર એટલું પૂછે કે મહારાજ મને યાદ કરતા હતા એ ડાય દાસી વાલબાઈ વડારણ એટલું જ કહે. ડાય દાસી વાલબાઈ વડારણ એટલું જ કહે, અરે મહારાણી બા તમને તો બહુ રાજા યાદ કરતા હતા કે હું દોડા દોડમાં છું, મારા વતી મહારાણીના સમાચાર પૂછજો, તબિયત પૂછજો, હું એને બહુ ચાહું છું, આ તો મારી દોડા દોડીમાં મને મળવા નથી જઈ શકતો. એવા દાય દાસી બિચારી ઓને ઓલું ન લાગે મહારાણીને સોમલદેને, એટલે એવી રીતે એ વાત કરે કે મહારાજ તમારા બહુ વખાણ કરતા હતા. પણ હકીકતમાં વખાણ નહોતા કરતા. એ નવમા વર્ષે જ્યારે એ ખાધા ખોરાકી લેવા વાલબાઈ વડારણ ગઈ અને તેથી એટલું કીધું કે અમારી ખોરાકી આપો, ત્યારે મહારાજે એટલું કીધું કે રાણી હજી મરી નથી, ઈ પનોતી હજી મરી નથી, મને છેતરો નવ નવ વર્ષ થયા કે મારા ઉદરમાં સંતાન હતું મને છેતરવો તો એમ પનોતી હજી મરી નથી. એ વાલબાઈ લઈને આવી અને કાંઈ જે કાંઈ ખાધા ખોરાકીના પોટલું પૈસાનું લઈને તો આવી, પણ એટલો આવી રસ્તામાં બહુ રોઈ. પછી મોઢું ધોઈને મહારાણીને ખબર ન પડે એમ આવીને દાંત કાઢવા માંડી. જો મહારાજ બહુ તમારા સમાચાર પૂછતા હતા આમ તેમ, અને બહુ સરસ મહારાજ તમારા વખાણ કરતા હતા કે આટલા સમયથી હું મળવા નથી ગયો છતાં પણ એ મને કેટલું ચાહે છે એમ કરીને વખાણ કરતા હતા. એવી એવી બધી જે કાંઈ વાત કરવાની હતી એ કરી. લઈ લેશ ફરમાશ લઈ લે. હા, ખોડિયારમાંનું ભાવગીત એક છે, હું આ પ્રસંગ પૂરો થાય એટલે ખોડિયારમાંનું ગીત ગાઈશ, હું લઈ લઈશ. એટલે એણે કીધું કે મહારાજ તમારા બહુ વખાણ કરતા હતા, એટલે એને એમ થયું કરતા આવી છે એમ, પણ જરાક જોલું આવી ગયું ને સોમલદે પરમારને તો દાસી ખૂણામાં બેહેન રોવા માંડી. વાલભાઈ એમાં નીંદર ઉડીને જોયું તો વાલભાઈ રોતી હતી. અરે એટલે વાલભાઈ તું રો કા? કાંઈ નહીં તો મને એમ જ મારી તબિયત બરોબર નહીં. સાચું કે તને સાચું ન કહેતો તને તારી આ મહારાણીને સોગંદ છે. માથા ઉપર હાથ દઈ અને વાલભાઈને સોગંદ દીધા ને ત્યારે ધ્રુવ કે વાલભાઈ રોવા માંડીને એમ કીધું મહારાણી બા હું તમને કેમ કહી શકું કે મહારાજને તમને આમ કહે છે કે પનોતી હજી મરી નથી, તમારા કોઈ સમાચાર એ પૂછતા નથી, તમે જીવો છો એને મંજૂર નથી. અને તેથી સોળવીજો જે જે પાણીએ ચડે નકર જિંદગી આખી નડે, સોળવીજો જે જે પાણીએ ચડે એમ ઈ નિરીક્ષણે એણે તરતો તરેતર નિર્ણય લઈ લીધો મહારાણીએ કે હવે હું એમ કહે કે અરર આવું મહારાજ કહેતા તો આ દાસી બિચારી ભાંગી જાહે, આટલી મને ચાહે પ્રેમ કરે છે. એણે શું કીધું, લે એ તો મને ગાંડી ખબર હોય ને, તને એમ કે મને માને સમાચાર નહીં મળતા હોય, મહારાજ મારા વિશે જેમ આવે એમ બોલે છે, એ મને જરાય પ્રેમ નથી કરતા, મને બધી ખબર છે, તું શું કામ ચિંતા કરે છે? તો કરે લે મહારાણી તમને દુઃખ નથી લાગતું? મહારાણે તમને મહારાજાએ કીધું કે આ પનોતી હજી મરી નથી, જરાય દુઃખ નથી મહારાજ છે કે એમાં શું પતિ દેવ કહેવાય, એમાં કાંઈ ચિંતા ન કરે. તું હોઈ જા તારા રૂમમાં જઈને હોઈ જા બાજુમાં. એ બાજુના રૂમમાં જઈને વાલભાઈ હોઈ ગઈ ઓરડામાં. અને અહીંયા મિત્રો રાતના 12-1 વાગ્યા સોમલદે પરમાર ઢોલિયેથી નીચે ઉતરી અને પછી સોમલખાર ભેળવી અને ઝેરની તાહળી ભરી ભાઈ. અને ખોડિયારના આ ફળા હતા, નાનું એવું ત્રિશુળ ખોડેલું હતું પોતાના ઓરડામાં, કાયમ ધૂપ દીવા કરતી હતી. એ ખોડિયારની સામે ઝેરની તાહળી મૂકી અને કીધું કે મારી માં માફ કરજે, એ કાર્ય બે હત્યાઓ કરું છું આજે, આત્મહત્યા કરવી પાપ છે મને ખબર છે, પણ મહારાજ એમ કહેતા હોય કે આ પનોતી હજી મરી નથી તો મહારાજને જો મારે કારણે આટલી તકલીફ પડતી હોય અને મહારાજને હું ખોટી પડી એના પાસે મારા ઉદરમાં સંતાન છે એવું મેં કીધું એટલે હવે મારાથી જીવાય એમ નથી, માં માફ કરજે, અકારે બે બે જીવની હત્યા કરું છું, મારા પેટમાં સંતાન છે એની મને ખબર છે. એ આમ તાહળી ભરી હતી ઝેરની, એ આમ મોઢે માંડવા જાય, પણ આમ કરીને જ્યાં મોઢે માંડવા જાય ત્યાં તો જૈત જૈત જગમાત જૈત કારણ સબકારણી જૈત પરણ ભંડાર જૈત તારણ અરુ તરણી જૈત બુદ્ધિ ગુરુદેવ દત્ત વાયક વરદાયી જૈત ગાદિ ગન્નાદ પિંડ બ્રહ્માંડ ગુપાઈ. એ હું બોલી જઈશ વાત પૂરી થવા દઉં પછી બોલી જઈશ. સરસ, વાહ વાહ, બે બોલી જઈશ, ધન્યવાદ. વાહ 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 માલધારી, વાહ. લઈ લઈશ બાપા. ઈ બરાબર તાહળી એમ હાથમાં લીધી તો સોમલદે પરમાર તંદ્રામાં વહી ગયા, નીંદર નો આવી ગયા, આંખ બંધ થઈ ગઈ આફડી આફડી, અને ખમા 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 માંડ્યું થવા તા આંખ ઉગડી આ ઝેરની તાહળી હાથમાં કે મને કોણ ખમા ખમા કરે છે, રાતે 12 હાડા બારે હું મરવા જાઉં છું. અરે વાલ પોતાને કહે છે, અરે રાણી સોમલદે
तने अटाणे कोण खमा के तने मोतनी बीक लागे ने એટલે મોતમાં તને મરવાની બીકે ખમા ખમા હંભળાય છે આયા કોણ ખમા ખમા કરે જોર જેર પી જાઉં જટ આમ વળી તાહળી આમ કરે તા વળી આંખ બંધ થઈ ગઈ આફડી એની રીતે અને જાણે તંદ્રામાં આવી ગઈ નીંદર ન આવી ગઈ આમ જોલું ખાઈ ગઈ વળી ખમા 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 મીડું થવા વળી કે નહીં કોક તો છે કોણ મને બચા અરે પ્રગટ થાઓ કોણ મને બચાવવા માંગે છે હું મરવા જાઉં ખમા ખમા કોણ કરે છે ઈ ખમા ખમા કોણ કરે છે પાછી તંદ્રામાં વહી ગઈ આ તાહળી મુકાઈ ગઈ હાથમાંથી અને જાણે બેભાન જેવી આમ ટૂંકમાં થઈ ગયો હોય ખબર ન રહી નીંદર આવી ગયો એવું થઈ ગયું અને એમાં માં પ્રગટ થઈ સપનું આવ્યું હોય એમ પ્રગટ થઈ હામી જળા 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 ખોડિયાર હાથમાં તરસુ લઈને કહેવા માંડી ખમા તને તને ખમા અને કીધું કે તારે મરવાની જરૂર ન હોય હું હજી ખોડિયાર ગામત્રે નથી ગયો હું જીવું છું ભલા માણસ તારી માં ખોડિયાર જીવતી હોય તારે મરવું પડે ખોડિયાર બેઠી હોય આ ફળામાં હું જીવતી છું અને ત્યારે એને સોમલદેવ પરમારે કીધું કે મારે 9 વર્ષ થઈ ગયા ઉદરમાં સંતાન છે હું શું કરું માં તો કે 9 વર્ષ ભલે થયા તારે એક જ કામ કરવાનું છે બાજુના ઓરડામાં વાલબાઈ હતી ને એને ઉપરકોટના કુએ પાણી ભરવા મોકલી દે ઉપરકોટના કુએ પાણી ભરવા વાલબાઈને મોકલ બીજું કાંઈ કરવાનું નથી એટલું કર્યું જાણે અદ્રશ્ય થઈ ગયા અને તંદ્રા ઉડી ગઈ નીંદર જોવે તો કોઈ નહીં વિચાર થયો કે ખોડિયારમાં હશે એક મને સપનું આવ્યું ના બેઠા બેઠા થોડું સપનું આવે કાંઈક તો બની ગયું મને નીંદર કેમ તાત્કાલિક આવી જાય ખમા ખમા મને ખોડિયાર જ કીધું અખતરો તો કરું હળી કાઢીને વાલબાઈને બોલાવા ગઈ ઓરડા વાલબાઈ જાગ તો ખરી વાલબાઈ જાગ હા બા હું છે રાણીબા હું છે કે ખોડિયાર આવી અરે વાહ વાહ ખોડિયાર તો મારીમાં ખોડિયાર આવી હું બેઠા બેઠા ઝેર પીવા જતી હતી તા મા મને આંખ બંધ થઈ ગઈ અને જાણે મા હામી આવીને કહેતી હતી અને એણે એમ કીધું કે વાલબાઈને કે ઉપર કે કોટના કુએ પાણી ભરવા જાય વાલબાઈ હળી કાઢી ઘડો લઈને હમણાં ભરી આવું ખોડિયાર બોલી છે તો કાંઈક ખાવાનું હશે ઓમાં ચિંતા ન કરતા બા હમણાં ભરી આવું હળી કાઢીને ઉપરકોટના કુએ જઈ અને વાલબાઈ એમ કહેવાય છે ગરેડાથી આમ પાણી હિંચવા માંડી ગરેડાનો કિચડું કિચડું અવાજ આવ્યો એટલે સિપાહીઓ જે જાગતા હોય રક્ષણ કરવાવાળા ઉપરકોટના કુએ એ જાગી ગયા બેઠા બેઠા નીંદર આવી ગયેલી એ જાગી ગયા અને પડકારો કર્યો કોણ આવ્યો અત્યારે આ 12 વાગે કુએ કોણ પાણી ભરવા આવ્યું એ કોણ પાણી ભરવા આવ્યું એટલું બોલ્યું પાણી હિંચતા હિંચતા વાલબાઈ તંદ્રામાં આવી ગઈ ખબર પડે તંદ્રા એટલે આમ આમ નીંદર આળપપાળ થઈ જાય ને આંખ બંધ થઈ જાય જાણે નીંદર આવી ગઈ હોય ઊભા ઊભા તંદ્રામાં આવી ગઈ વાલબાઈ પાણી અને કુદરથી મોટામાંથી એવડો મોટો અવાજ નીકળી ગયો એ ખોડિયાર જાણે બોલી મોટામાંથી વાલબાઈનો અવાજ નીકળ્યો એ અમારા સોમલદેવ પરમારે દીકરાને જન્મ દીધો એટલે પાણી ભરવા માટે આવીશું અહીંયા કુએ પણ મિત્રો તે એ પડકારો વાલબાઈનો ઉપરકોટના કોટના ગઢના કાંગરે અથડાઈને ગિરનારના ગાળે ગાળે દીકરો આવ્યો સોમલદેવ પરમારે દીકરાને જન્મ દીધો એવા ભણકારા વાગવા માંડ્યા આખા જૂનાગઢમાં પડઘા પડ્યા ઓલી રાણીઓ હોતી હતી બધી જાગી આ બને કેમ હળી કાઢી મેળ્યું ભેળ્યું થવા કે કારણ શું દીકરાને જન્મ કેમ દીધો એ કારણ શું દીકરાને જન્મ કેમ દીધું તો કે હળી કાઢીને જોવો તો ઓલું પૂતળું કોઈ કાઢી નથી લીધું હળી કાઢીને ત્યાં જઈ અને એક ત્રિકમનો ઘા કરીને આમ પૂતળાને ખોદીને બહાર કાઢ્યો અહીંયા પૂતળાને બહાર કાઢ્યો અને અહીંયા સોમલદેવ પરમારે નવઘણને જન્મ આપી દીધો ભલા માણસ આ ખોડિયાર છે આ ભગવતી છે આ માં છે અને કીધું તું તેથી કે 9 વર્ષે જન્મ આપું છું એનું નામ નવઘણ આપી છે એ ભગવતી નવઘણ આપ જાણો છો ફોરેસ્ટપતિ જૂનાણાને વારસદાર દીધો એવી ખોડિયાર છે મને તમને જો વિશ્વાસ હોય તો માં ખોડિયાર આજ પણ આપણા કામ કરે છે માં મેલડી આજ પણ આપણા કામ કરે છે સાચો આપણને ભરોસો હોવો જોઈએ એ ખોડિયારના મંદિરની પ્રતિષ્ઠા હોય તો મને એમ થયું કે એકાદ પ્રસંગ મેલડીમાંનો લીધો હોય માં ખોડિયારની પણ મારે વાત કરવી જોઈએ અહીંયા સરસ રીતે જુદી જુદી રીતે ભોળ રૂપે અને રોકડાને જે ડોનેશન આવી રહ્યા છે એવી રીતે અહીંયા એક 1100 રૂપિયા સપ્રેમ ભેટ પુનિતલાલ પરિવાર પુનિતભાઈ પરિવાર તરફથી આવે છે હા સરસ એમના તરફથી 1100 રૂપિયા અહીંયા આપવામાં આવે છે અને આ શું છે લખ્યું છે આ શું છે પુનિલાલ પરિવાર આબુ રોડ ત્યાંથી પધાર્યા છે એમના તરફથી સ્પ્રેમ ભેટ અહીંયા આ કેટલા 6000 રૂપિયા આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ એમાં હું એક શિક્ષક સાહેબે એક કાગળમાં લખી દીધું એક છોકરાને કંઈક આમામાં કરી તો છોકરાને ઉકલ્યું નહીં બહુ મીઠો પણ વાંચી ન શીખ્યો તો ઘરે લઈ ગયો પપ્પા કંઈક ફરિયાદ છે શું છે વાંચો ને પપ્પોય ન ઉકેલી આખું ગામ મૂંઝાણું કોઈ વાંચી જ ન શીખ્યા તો ઓલા જે છોકરો હતો એના પપ્પાને એમ થયું કંઈક ફરિયાદ તો નહીં હોય ને મારા દીકરાને તો સાહેબ પાસે આવ્યો લઈને
કીધું કે સાહેબ તમે આજે લખી દીધું એ ઉકલું નહીં, શું લખ્યું છે? તો સાહેબ કે ના ના ના, એ તો કાંઈ નહીં, ખાલી એમ લખ્યું છે અક્ષર સારા કરો. એ કે પેલા તમે તો સારા કરો, આ કોઈ આખા ગામને ન ઉકલ્યો એમ. એટલે ઘણી વાર એવું થઈ જાય, પણ મને અહીંયા જગદંબાના સાનિધ્યમાં બેઠા છે એટલે ખોડિયારમાંની એક વંદના કે ખોડિયાર સે જોગ માયા રે મામણી યાની, ખોડિયાર સે જોગ માયા, ખોડિયાર સે જોગ માયા રે મામણી યાની, ખોડિયાર સે જોગ માયા. સતીશભાઈ પ્રવીણભાઈ અને જયશ્રી આ શું છે ફર્મ જયશ્રી ભગવતી ટ્રેડિંગ કુ અને નવા માધુ માધુપુરા હાલ અમદાવાદ એમના તરફથી 1101 રૂપિયા રોકડા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હા, અને વચ્ચે બે કડીમાં રમેશભાઈ ચતુરભાઈ અહીંયા પધાર્યા છે, એમના તરફથી 1001 રૂપિયા આવે. ધન્યવાદ. અરે ઓખો તો દુનિયા થી લોખો કેવાય, મારા દ્વારકા ના દેવ ની તો વાત જ નો થાય. અરે ઓખો તો દુનિયા થી લોખો કેવાય, દ્વારકા ના દેવ ની તો વાત જ નો થાય. મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયા ના ફળિયા ના મીઠા ભગવાન. અરે મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયા ના ફળિયા મા મીઠા ભગવાન.
માણી જય હો ખમા માણી ખમા અને જો ધાને મૂળું ના જબરાતે જો વાખેર ના ફલાય તોળ્યો તો જો અત્યારે આપણે આપણા ગીતો ગાઈ મજા આવે છે પણ વાઘેરો જ્યારે અંગ્રેજો દ્વારકા મંદિર માટે આવ્યા હલો કરવા માટે હુમલો કરવા ત્યારે વાઘેરોના છાતીમાં ગોળીઓ લાગતી હતી વાઘેરો દ્વારકા પાંધી આય જય રણછોડરાય એમ કરતા જાય ગોળીઓ વિંધાતા જાય અને દ્વારકાધીશનું રક્ષણ કરતા હતા એટલે હું તમે આનંદ કરી આ બલિદાનો છે અહીંયા ફાંસીઓ વડ મહી કાંઠે એક છે આખો દાદીવાસી અને ઠાકોરોના યુવાનોને ફાંસી અંગ્રેજો લટકાવી દેતા હતા અને 15 વર્ષનો એક છોકરો લટકાવી દીધો ભાઈ અને એની બેન નાની 13 વર્ષની એ બેન એમ કહેતી હતી કે ભાઈની લાશને તો સોડાવી આવી અગ્નિદાહ તો દઈ દે માં અને તેથી કીધું હતું કે અંગ્રેજોનો માથે એટલો બધો ભાર છે એટલો બધો ત્રાસ છે કે એની લાશ કોઈ સોડવા જાય ને તો એને પણ લટકાવી દેવામાં આવે કોઈ ન જાય તેથી 13 વર્ષની દીકરી હળી કાઢીને ભાઈને બધ ભરી કીધી મને ટીંગાડી દો બાકી મારો ભાઈ વયો જાય ને મારાથી કેમ જીવાય આવા આવા બલિદાન દેવાના છે અમારા કાંદાસી મેહડું સાહેબ તરવારની ધાર કામ નોકરે એવા વેણ અને છંદોથી ક્રાંતિ ઊભી કરી હતી આખા મહી કાંઠાની માલિકોર અને જેલમાં પણ એને પૂરવામાં આવ્યા હતા કેવડો આખો પરિવાર ખપી ગયો દેશને આઝાદ કરવા માટે આવા અનેક બલિદાનો દેવાના ત્યારે હું તમે આનંદ કરી શકી છે દેદી અમે આઝાદી બિના ખડક બિના ઢાલ સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ મહાત્મા ગાંધીને મારા કરોડો વંદન છે પણ એને ખૂબ આપ્યું એને એનું વર્ણન ન કરાય પણ આપણે બહુ આપ્યું એક એક નોટમાં એનો ફોટો છે પણ દેદી આઝાદી બિના ખડક બિના ઢાલ કોઈ ખુરશીએ ખાલી ન કરે કોઈ મગજમાં કચરો ફેર્યો હોય કાઢ નાખજો કેટલાય લોહી રેડા ના ત્યારે દેશ આઝાદ થયો છે હા એ હકીકત છે મહાત્મા ગાંધીને વંદન મહાપુરુષે જીવન પૂરું કરી નાખ્યું દેશ માટે એ વંદન છે પણ એમને દેશ આઝાદ નથી થયો કેટલાય લોહી રેડાના છે આઠ આઠ ને ખારવાનો એક દીકરો એક બાળક ઓડિશાની માલિકોર 12 વર્ષનો દીકરો છોકરો એની યારે એવડા એવડા બાળકો રમતા હતા નાવડામાં નાવડાને બાંધેલું નદીને કાંઠે બહુ મોટી નદી અને બાંધેલું ને એમાં બેઠા બેઠા રમતા હતા એમાં અંગ્રેજો આવ્યા ગામ ઉપર હુમલો કર્યો ગામ આખું એક થઈ ગયું અંગ્રેજો ઉપર હામો હુમલો કર્યો અંગ્રેજો ભાગ્યા ઓલા છોકરાને હળી કાઢીને જઈને કીધું કે અમને જલ્દી હામે કાંઠે પુગાડી નકર ગામ અમને મારી નાખશે જલ્દી નાવડાનો નાડો છોડે ને નાવડું વેતું કરે અમને બિહારી ઓલો છોકરાએ પાણા લીધા અમારા નાવડામાં પગ ન મૂકવા દઈ જીવતા હોય ત્યાં સુધી 12 વર્ષના બાળકોએ પાણા માર્યા માંડ્યા અંગ્રેજોએ ગોળી મારી એ નાવડાનો છોકરો જે આકવાવાળો હતો એને નાવડામાં બેઠો હતો એને છાતીમાં 2 ગોળી લાગી ઢળી પડ્યો મરતા મરતા કાતો પડ્યો તો એ લઈ અને નાવડાનો નાડો કાપી નાખ્યો એટલે નાવડું નદીમાં વેતું થઈ ગયો અંગ્રેજને મર્યો પણ પગ ન મૂકવા દીધો આવા આવા બલિદાન દીધા ત્યારે ભારત આઝાદ થયો છે એમને નથી નકરે નકરું આધી રોટી ખાઈએંગે દેશ કો બચાવેંગે એમ ન થાય એટલે 1100 રૂપિયા ગાયત્રી પરિવારના મિત્રો અહીં પરિવાર પધાર્યા છે એમના તરફથી અહીંયા આવે છે કહેવાનો અર્થ મારો છે કે જ્યારે આવા ધર્મ કાર્યો હોય ત્યારે આપણે બધા એક થાશું એટલે આપણો ઉજળો ધર્મ કાયમના માટે હચવાવાનો છે જ્ઞાતિ ગૌરવ જરૂર રાખજો કે હું પટેલ છું હું બ્રાહ્મણ છું હું સાધુ છું હું પ્રજાપતિ છું ઠાકોર છું હું ચૌધરી છું હું દરબાર છું એ હોની જ્ઞાતિ હોય હું દેવી પૂજક છું જ્ઞાતિ ગૌરવ જરૂર રાખજો પણ જ્ઞાતિવાદ નહીં સનાતનની વાત આવે ત્યારે બધા એક થઈ ધર્મોત્સવ ઉજવીશું એટલે આવા રૂડા કાર્યો આપણે જરૂર કરી શકશું એટલા માટે હું આ વાત કરતો હતો મારી ખેરવાની
ગોધી ગોધણી હે કરે ખમકારે 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 અરે ખમકારે અખિયાર આજ મારો થી ગોધણી આ વરદાળી કરવી સુવાર આય મારો થી ગોધણી મારી ખેરવાની મારી દેવરાસણ ની ખોડિયાર માર આય મારો થી ગોધણી કહેવાનું મન થાય भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा हा वाह मुको वाह ભારત કા બચ્ચા 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 બતાય મારી બોલજો જય જય શ્રી રામ બોલે ગો મેરે ભારત કા બચ્ચા 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 હજી આમ બહુ નથી અવાજ આવતો આટલા યુવાનો ઉભા યાર એકવાર રામ નો નારો નો લગાડી હેગો મેરે ભારત કા બચ્ચા બચ્ચા હા મેરે ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ હા
થી દિનેશભાઈ ગીગાભાઈ પધારે એમના તરફ થી રોકડા 1100 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ વાહ 1110. ધન્યવાદ ધન્યવાદ. અને એવો આપણો આ માહોલ છે, સતત 1.5 કલાક થા તમે સાંભળી રહ્યા છો. આગળ આપણે માહોલ ઉચિત કરીશું. મારે સપાખર કહું પણ એની પહેલા અમારા ડાયરાની એ ફરમાઈશ છે. અને અમારું આઈબ સોનબાઈ મઢડાવાળા અને કરણી પણ માં બહુ રહ્યા એની એક વાત તમને કરું. અમારા સોનબાઈમાં માં કોને કહેવાય? એ કરણીમાં રહેતા હતા અને ત્યાં કરણીમાં દેવી પૂજકની બે નાની નાની બાળાઓ, 8 વર્ષની એક દીકરી અને એક ખાલી 5 વર્ષની, 5.5-6 વર્ષની દીકરી, એ દાંતણ આપવા માટે સવારે કાંઈ માને આવે, દાંતણ આપી જાય કાંઈ. અને પછી દીકરી ધીરે ધીરે મોટી થઈ, લગ્ન આવ્યા અને માને ઘેરે એક દી દાંતણ દેવા આવી અને એટલું કીધું કે માં આજથી પછી અમારી જાન આવે છે અમારે ત્યાં, ને અમારા બે બહેનુંના લગ્ન છે, માં તમે જરૂર હાજરી લગ્નમાં આપજો. એટલે કીધું કે હા હું આવીશ બેટા. અને એમાં એક માતાજીના સેવક કોઈ શેઠ બહુ મોટા અમદાવાદમાં, એને ત્યાં એક પ્રસંગ, હવે 8 દી પહેલાં કઈ ગઈ દીકરીઓ દેવી પૂજકની, એટલે માને કાંઈ એ વખતે લખવાનું ને એવું કાંઈ હોય નહીં, માને મગજમાં રહ્યું નહીં. અને ઓલો એનો સેવક મોટર સ્પેશિયલ લઈને અમદાવાદથી આવ્યો અને બે દીકરીઓના જે લગ્ન હતા એ બધું માને કાંઈ ખબર જ નહીં, ભૂલાઈ ગયું. અને ઓલો એનો સેવક જે હતો એ આવ્યો તેડવા માટે, એનો સોનભાઈ માને તેડી ગયો અમદાવાદ. ભલે ભલે પધારજો બેન, પધારજો જરૂર. ખૂબ તમે બધાએ અગ્રણીઓ અને બહેનોએ એક મોંઘો સમય દાદા આપ બધાએ આપ્યો અને આ બધાનો ખૂબ ખૂબ આભાર. વ્યસ્તતામાંથી પણ આ બધા વડીલો માતાઓ બહેનોએ જે હાજરી આપી. પણ હું તમને જે વાત કરતો હતો કે એમનો સેવક જે હતો એ અમદાવાદ હેઠ તેડી ગયો, એને ત્યાં મોટો પ્રસંગ, પોતે તેડવા આવ્યો, તેડી ગયો, રાતે ઘરે પૂગ્યા, વાળું કર્યા અમદાવાદ, વાળું કરીને હુવા ટાણે હોનભાઈમાં એ ઓસિંતાનું કીધું કોને હેઠ જે તેડી ગયો હતો, અને હટાણે હટાણે મોટર બારી કાઢ ને મને ખવાર થાય તો મને પાછી કરણી પૂગાય સૌરાષ્ટ્રમાં જૂનાગઢથી આગળ. એટલે કીધું અરે મારી હવારે તો મારો પ્રસંગ, હું તમને પેશિયલ પ્રસંગ સારું તેડવા આવ્યો, માં મને આ આ લોકોને બધાને ખબર છે કે માતાજી આના પ્રસંગમાં આવવાના છે અને હું તેડી આવ્યો, આવડી જાહેર આ સોનબાઈમાં અમદાવાદમાં હેઠના પ્રસંગમાં હવારે હાજરી આપે, હું તમને અગાઉ રાતે તેડીને વયો આવ્યો. તો કે એ બધું તારું પછી હું કહું છું ને, મને ગાડી લઈને અટાણે અટાણે મૂકી જા. પછી ઓલો માને ખૂબ માનતો હતો એટલે કાંઈ ન બોલ્યો, મૂકવા પાછો આવ્યો. હવાર થઈ તો ગાડી પાછી, એ વખતે એમરે સેન્ડર ગાડીમાં માં બેઠા, હવાર થઈ તો ગાડી કરણી આવી અને કરણી આવીને માં તરત સ્નાન ધ્યાન કરી અને સીધે સીધા કીધું ગાડીના ગામના પાદરમાં ઝૂંપડું છે ત્યાં જવા દે, ત્યાં ગાડી લઈને આવ્યા ને. એટલે ઓલા દેવી પૂજકની દીકરીની જાન આવી હતી અને પરણાયત્રા સાલુ હતા ને, ત્યાં હોનભાઈમાં ત્યાં જઈને ઊભી ગયા ને હેઠને કીધું કે તું તો બહુ મોટો રૂપિયાવાળો, તારે ત્યાં હારા હારા મહેમાન આવે, પણ આ દીકરીઓએ મને લગ્નમાં આવવાનું કીધું હતું એટલે મારે અહીંયા હાજરી દેવી પડે ભલા માણસ. ઈ બે દેવી પૂજકની દીકરીઓની ત્યાં હાજરી દેવા એનો સેવકનો એવડા મોટા માણસનો પ્રસંગ મૂકીને માં અહીંયા વહી આવ્યા અને એને ફોનાના હાર પહેર્યા. વિષ્ણુભાઈ ગોવાભાઈ 500 રૂપિયા આપે છે, ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે એ અમારી આઈ સોનભાઈ મઢડાવાળી અને ગામ પાંચોટ અને અહીંયા સતીશભાઈ પ્રવીણભાઈ દેવી પૂજક પધાર્યા છે અને એમના તરફથી અહીંયા 2100 રૂપિયા રોકડા આપવામાં આવે છે, ખૂબ ખૂબ ધન્યવાદ. અને એટલે એ સોનભાઈ માની બે કડીમાં વંદના કરીને પછી સપાખરું લઈને મારા શબ્દોને વિરામ આપીશ. કે ભગવાન જેવી ભેળિયાની માત સોનલ તું મૈયા ચરણે નમે સંસાર કરણે નમે કાકર સગળો જેમ સુનવાઈ દયા ભગવાન દેવી ભેળિયાની માત સોનલ તું
સુધી વાતો થઈ શકે. બધા કલાકારોને આપણે ન્યાય આપવો જોઈએ. એટલે છેલ્લે 2 મિનિટ માટે મુસાફર હું, મુસાફર છું, લહેરની વાટ લેવી છે, અને મળે જો હથવારો હારો તો એક બે વાત કેવી છે. આકાશે ચાંદ તારાને નીચે ધરતી અમારી છે, સમંદર તો હૈયામાં છે, એવી ઘૂઘવાટ લેવી છે, અને તમારી હેડકી આવે તો યા રાજ રાજી છે. તમારી હેડકી આવે તો યા રાજ રાજી છે, આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે. મુસાફર હું, મુસાફર છું, એવું ઉજળું જીવન જીવજો. આ દેશના યુવાનના હૈયામાં દરિયો ભૂગવાટા કરતો હોય, જ્યાં નીકળો ને તમે ઉભાવો ને તો આજુબાજુમાં બેન દીકરીને થવું જોઈએ કે મારો માજણો ભાઈ ઉભો છે, મારે અહીંયા કોની બીક હોય, એવું જીવન જીવજો. જગતના ચોકમાં બાકી કેદી ગોટો વળી જાય કાંઈ નક્કી નથી. સિગરેટ ફળગતી હોય ને આપણે ઓલવાઈ ગયા હોય, નથી થતું એવું, વિડિયા કાયમ આવે બહબાટી, નાસ્તા નાસ્તા બિચારા પડી જાય, શું કરવું. હા એવું છે, પણ કંઈક કર્યું હશે અને દુનિયા કાયમના માટે યાદ કરવાની છે. જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. જેણે જેણે જગતના ચોકમાં સારું કર્યું હશે અને દુનિયા કોઈ દી ભૂલવાની નથી. બાકી કેટલાય આવ્યા અને કેટલાય વૈયા ગયા છે, એટલે સારા પાસે બેસજો. તમારી પાસે એક રૂપિયોનો ચિંતા ન કરતા, સારા માણસો પાસે બેસવાનું ચાલુ કરી દો, 10 વર્ષમાં ક્યાંય હશો. સારા માણસ હોય ને જે, બાકી તમારી પાસે કરોડો રૂપિયા હોય ને જો પનોતીઓમાં ઘરી ગયા બંગલા ગાડીઓ ફાર્મ એ કાર્ય વેસાય, તમને ખબર નહીં પડે આની અરે બેહવાનું કારણ. બેનું દીકરીને કહું બેનપણી હારા રાખજો, ક્યાં ના ક્યાં તમને નાખી દે, પછી તમને ખબર પડશે કે મારા કુળમાં અહીં કોઈ હોય નહીં અમે, પણ આની અરે ફરવાનું આ કારણ છે, એવું બની જાય. એટલા માટે અહીંયા ગામ મલેકપુર સિંહોરી માતાના મંદિર તરફથી અહીંયા 3100 રૂપિયા રોકડા આપવામાં આવે છે. જય સિંહોરી માં વાહ. એટલા માટે આ સપાખરું મારે ગાવું છે. હાંધા તોડીયા પાંજરા વાળા હાંકળ લેથી બાગ છૂટ્યા બાગ તોડી રામ રામ દિયા હાથ બાગ રામ જોતા જીમ જમ જાળા પશુ કાપે નાક જાન ફૂટા નાસ માન કેના ફૂટા જમ કાટ કાળા ફાળા ટેગ વાળા ફલે કાળા વેર જાગા પાડ વાળા રેગા કાળા રગ તાળા પૂર ઓજાળા મુ ખેડા વાહે વાદળા રા મોર ફડે ફડે તાળી બંધુ કાળી બાગા ફડે તાળી બંધુ કાળી બાગા તુર અને કેકાડા જણકી કાળી ઠણકી પાખરા કાળી ઠણકી જરતા કાર ગોટિયા સીધવા રાખ ઠણ કે ભૂખિયા રોગ ઠણ કે મામલે હુરા મારે 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 ખાતા હાથો મત કોમ રાન ટકા ડાળા તેરી હંદા વાળા કાળા તોડી આવી છે. શિવશક્તિ સ્ટુડિયો મારે વિરમજીભાઈ છે, ખૂબ મહેનત કરી છે આ કાર્ય માટે. જોરદાર તાળીથી એમને એકવાર વધાવવા જોઈએ. મારા પ્રવીણભાઈ અને બધાએ ખૂબ મહેનત કરી છે. હનુમંત ભમવાને લંકા ઢાળ જેમાં હાલા ભીરી હંદા બાળા કાળ તોડી આવી છે સીમાને ઢોળે દીએ ગામડામાં લૂંટવાને પડે તાળ મારી જમો રોડી વાળા કર્યા એક મે હા જયારે હર હર આવે ને ત્યારે મારી હરે હર હર નો નાદ કરજો. ચારે બાજુ બધા હર 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 બોલજો, એટલે દાદા સોમનાથ સુધી આપણો નાદ ફૂગે અને પાકિસ્તાન સુધી પડકારો ફૂગે એવા વાઇબ્રેશનો અંદર હોવા જોઈએ આપણે. એટલે હર હર કરીને ત્યાંથી હું પૂરું કરીશ. બે હાથ ઊંચા કરીને હર હર મારી આરે જરૂર કરજો. જ્યારે હર 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 આવે ત્યારે હો દેખો મુલ્ક મે રાઠો ખાયે જહાં સદા દિલ ડોલા થા
तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोना था। बोली हर हर महादेव, बोली हर 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 धन्यवाद।